પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે એવું જાણીને આશ્ચર્ય થતું હોય તો એનો મતલબ અત્યારે જો કશું ભણ્યા જ નહીં. હોકા યંત્રના તસવીર તમે જોઈ જ નહીં. બે બહુ પહેલેથી લોકો હોકા યંત્ર લઈને નીકળતા હતા સમુદ્રમાં ભી, એના પરથી એ લોકો દિશાઓ નક્કી કરતા હતા. એના પરથી તો પ્રવાસ ખેડે હોકા યંત્રની મદદથી બોલો કેટલું મોટું રિસ્ક. ચારે બાજુ પાણી પાણી દેખાતું હોય, લાઈફ ઓફ પાઈ જેવું લાગતું હોય, અને એવામાં એમને પોતાની મંઝિલ પર પહોંચવાનું હોય ખાલી હોકા યંત્રના સહારે. એટલે કેટલો ભરોસો હતો એ લોકોને. એટલે નાવડી બી હોય, નાવડી ના હોય સ્ટીમર હોય, ખાલી નાવડી થી કઈ મેળ પડેલા, એટલે એનો બી સહારો તો હોય. પણ હોકા યંત્ર દિશા દર્શક તરીકે કામ લાગે. જે જહાજનો કેપ્ટન હોય, એમાં વાઇસ કેપ્ટન ના હોય, ખાલી કેપ્ટન જ હોય, જે કેપ્ટન હોય એને દિશાઓનું નોલેજ હોય, અને એ પછી બધાને આગાહી આપતો હોય કે હવે આપણે આ બાજુ જઈશું આ બાજુ જઈશું, અને કેપ્ટન કે એવું પછી બધાએ કરવું પડે અંદર, પછી ભલે ને લોકોને ગુસ્સો આવે, એવું કહે ને વાળાઓ તો ગુસ્સામાં બી વાળાવે કે હવે આ બાજુ લેવાનું છે. તો એ કેપ્ટને બધી આગાહીઓ કઈ રીતે કરતો હતો, કઈ રીતે કરે, તો હોકા યંત્ર પરથી એના પરથી દિશાઓ ખબર પડે. તો દિશાને આપણે ચુંબક હતો એવું લેવા દેવા, એવો પ્રશ્ન આપણે થાય જનરલી, કેમ કે ઉત્તર દિશા અને દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ એ બધાને ચુંબક હતો એવું લેવા દેવા, તો લેવા દેવા છે. આપણી પૃથ્વીમાં ઉત્તર ગોળાર્ધમાં અહીંયા ઉત્તર ધ્રુવ ધારીએ છે, દક્ષિણ ગોળાર્ધમાં અહીંયા દક્ષિણ ધ્રુવ, પણ આ ધ્રુવો ભૌગોલિક ધ્રુવો છે. ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. ભૌગોલિક એટલે ભૂગોળ પ્રમાણે, ભૂગોળમાં આવું આવતું હતું ને, પછી અહીંયા વિષુવવૃત્ત આવે, કર્કવૃત્ત, મકરવૃત્ત, બધા કટિબંધ આવે, સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ, એવું બધું આવતું હતું. પણ એને અને આપણા ચુંબક હતું અને હું લેવા દેવા, આપણી ચુંબકીય સોય કેમ આના પ્રમાણે નાચે છે આના ઈશારા પર, તો કે પ્રયોગ એવું કહે છે કે આ ભૌગોલિક ધ્રુવો છે ને એના થોડાક સ્લાઇટ એંગલ પર ચુંબકીય ધ્રુવો પણ છે. આપણી પૃથ્વીને ચુંબક છે. પહેલાના જમાનાના લોકો તો આને રાક્ષસી ચુંબક ગણતા હતા, એટલે સિંગડા હશે એવું નહીં, રાક્ષસી એટલે મોટા દાંત હશે એવું નહીં, રાક્ષસી ચુંબક. અને આ ચુંબકના ધ્રુવો જ્યાં ભૌગોલિક નોર્થ છે ત્યાં ચુંબકીય સાઉથ છે. આવું બધું મેં થોડું સમજાયેલું બી કરું, કેમ કે મને ખબર હતી હવે આગળના ચેપ્ટરમાં આવવાનું જ છે. ચોથા ચેપ્ટરમાં એક દાખલો આવેલો, તારે ક્ષૈતિજ તીવ્રતા વાળો દાખલો આવેલો, આમ એચ ભાઈ તાર વડે તારનો આર્છેદ લીધેલો આમ, અને પછી એમાંથી આમ પ્રવાહ પસાર કરેલો, આ બંને કેન્સલ થયેલા અને નીચે બમણા થયેલા. એજ પોઈન્ટ 36 ના ડબલના પોઈન્ટ 72 ગુણ્યા 10^4 ટેસા, તો એ જ દાખલો. તો તે વખત મેં આ બધું થોડું ઘણું કીધેલું. હવે જો તો અહીંયા જે ભૌગોલિક સાઉથ છે ત્યાં ચુંબકીય નોર્થ છે, અને જ્યાં ભૌગોલિક નોર્થ છે ત્યાં ચુંબકીય સાઉથ છે, એવું આજની તારીખે છે. હવે આમાં કેમ આવું છે એ આર્ગ્યુમેન્ટનો વિષય નથી, કેમ કે ઉપર છે એ તો પૃથ્વીનું ધરી ભ્રમણ કેવું છે એ બધા પર ડિપેન્ડ કરે, કેમ કે એમને એમ તો ચુંબકત્વ ઉદભવે નહીં, હાચે તો આવો ઠાડીઓમાં હોય નહીં, આ કઈ ચીકુ ધ્રુવ કે અંદર બી હોય, આવો આપણી પૃથ્વી છે તો પછી એની અંદર આવો ચુંબક આપણે કાલ્પનિક રીતે ધાર્યું. ખરેખર પેલું જે ભ્રમણ થાય છે ને એમાં પૃથ્વીની પેટાળમાં રહેલી કેટલીક ખનીજો બી ફરે છે, બધાને ફરવું જ પડે ને, પૃથ્વી ફરે તો આપણે બી ફરવું જ પડે છે ને, તો પછી એ બધું જ જ્યારે ફરતું હોય છે તો પ્રવાહની લૂપ રચાય છે, અને એ પ્રવાહ વિદ્યુત ભાર વાળો હોય છે, એટલે અંદર કેટલીક ખનીજો વિદ્યુત ભારિત પણ છે, તો એને લીધે પ્રવાહ છે, અને પ્રવાહના ગાળાને કારણે આવી પ્રવાહધારિત રિંગ રચાય છે, અને એની આ મોમેન્ટ છે. યાદ કરો આપણે ચુંબક અને રિંગને સરખા સરખા જ ગણેલા છે એક થિયરીમાં. રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ પર શોધીએ તો પેલા નાના ચુંબક વડે પણ એટલું જ મળે છે ને, μ02m^x³. હવે એક સૂત્ર આવેલું ને μ0.4π, હા 2m^x³. આ મેગ્નેટની અક્ષ પર પણ હોય છે,
અને આટલું જ રિંગની ઓક્સ પર બી સાબિત કરી શકાય છે. બેવને આપણે સરખા સાબિત કરેલા છે, થિયરી રેગ્યુલર ઘરે વાંચવાની, આ થિયરી મેં ચલાવેલી છે. તો બસ એવું જ કંઈક પૃથ્વી માટે બી હશે, પણ હજુ પણ આ રિસર્ચનો સબ્જેક્ટ છે એટલે તમને શ્યોર એવું નહીં કહેતો કે આવું જ છે, પણ એવું માનવામાં આવે છે કે આને લીધે જ હોવું જોઈએ. આજની તારીખે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આજે ધરી ભ્રમણ છે ને એને કારણે છે. અને આ લોકોએ એને પ્રૂવ કરવા કેટલાક પુરાવા બી આપ્યા છે કે ધારો કે જે ગ્રહ ફાસ્ટ ફરતો હોય છે એનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, તો પછી આવ્યું ને ધરી ભ્રમણ, જે ઝડપથી ફરતો હશે એનો પ્રવાહ વધારે હશે, પ્રવાહ વધારે હોય ફ્રીક્વન્સી વધી જાય ને, એટલે આઈ બરાબર ક્યુ એફ મુજબ ઈ એફ મુજબ પ્રવાહ વધી જાય, અને પ્રવાહ વધી જાય એટલે ચુંબકીય ક્ષેત્ર પણ એનું પ્રબળ હોય. તો હવે પુરાવા છે, હવે ચંદ્રના પેટાળમાં એવા ખનિજ નહીં તો ચંદ્રને ચુંબકીય ક્ષેત્ર નહીં. એટલે આવું બધું એ લોકોએ બધા બહુ ગ્રહો પરથી વિચારીને નક્કી કર્યું છે કે ભાઈ હોવું જોઈએ આને લીધે, પણ હજુ પણ કહી દઉં 100% સાચી વાત નથી, આ વાત હજુ રિસર્ચમાં છે, આ વાત હજુ ચાલી રહી છે, એટલે 100% એવું છાતી ટોકીને ના કહી શકાય કે આવું જ છે, હજુ રિસર્ચ બાકી છે, એટલે આપણે એવું ગેરંટીથી નહીં કહેતા, પણ મોટે ભાગે એ જ વાત ઘણા બધાએ સ્વીકારી લીધી છે કે હા ભાઈ ધરી ભ્રમણને લીધે જ આવું છે. ઠડિયો થોડો આવવાનો છે અંદર. હવે પ્રોબ્લેમ શું છે એ જોઈએ. આ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ છે ને, એની નજીકમાં ચુંબકીય ઉત્તર અને દક્ષિણ છે, એટલે દક્ષિણ અને ઉત્તર છે, ઊંધું છે. આ ખૂણો પણ 11.5 ડિગ્રી જેટલો આશરે છે, પણ આની બી કોઈ ગેરંટી નહીં કે કાલ ઉઠીને આટલો જ હશે, કેમ કે આ બદલાઈ રહ્યો છે, પૃથ્વીનું ધરી ભ્રમણ બી ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. ચિંતાનો વિષય બી છે, પણ સાથે સાથે આપણે હમણાં ફિઝિક્સની વાત કરીએ તો એમાં કઈ બધા ટેન્શન લેવાના. અત્યારે આટલી તારીખે આ 11.5 ડિગ્રીનો ખૂણો છે, બાકી આ નમી રહ્યો છે. અત્યારે આ જે ભાગ છે ને સાઉથ ધ્રુવ, એ અહીંયા કેનેડામાં છે, ઉત્તર કેનેડામાં, અને બીજું એક એન્ટાર્કટિકા પાસે છે. આવું બધું વાંચવાનું હોય છે, જનરલ નોલેજ. આ ધ્રુવો ચુંબકીય ધ્રુવો છે, અને આ ધ્રુવોને લીધે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર મળેલું છે. તો જોઈએ ચુંબકીય ક્ષેત્ર કેવું વિચારી શકાય. આ નોર્થમાંથી આમ નીકળતું અને સાઉથમાં આંટો મારીને દાખલ થતું. ક્ષેત્રરેખા એકબીજાને છેદતી નથી, એની કાળજી રાખવાની. પાછી બંધ ગાળા રચે છે એની બી કાળજી રાખવાની. અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ પસાર થતી. ફેરાડે આપણને શીખવાડેલી જ્યાં દોરતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવાનું કામ ફેરાડે ચાલુ કરેલું, કેમ કે એને ચિત્રનો બી ભીંડો હતો, અને એટલે ડ્રોઈંગનો પણ એને શોખ હતો. તો એ આવી રીતે ડ્રોઈંગ પણ કરતો હતો જોડે જોડે. કહેવાનો મતલબ એને ચુંબકીય ક્ષેત્રને આમ સાક્ષાત પ્રદર્શિત કર્યું લોકો અમે, કે આવી રીતે વિચારી શકાય ચુંબકીય ક્ષેત્ર દેખાવો. જો કાલ્પનિક વસ્તુ છે એ તો જેને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હોય તો દોરે, બધાએ દોરવાની જરૂર નહીં. પણ આ ચુંબકીય ક્ષેત્ર તો વાસ્તવિક વસ્તુ છે ને, ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે, પણ ચુંબકીય ક્ષેત્ર તો વાસ્તવિક કહેવાય કે નહીં. તો આ પ્રમાણે ભાઈ તમે આવું ચુંબકીય ક્ષેત્ર દોરી શકો છો, સમજી ગયા ને? તો આપણી પૃથ્વીની સપાટીની નજીકથી બી જતું હોય, બધે જ હોય, આપણા વડોદરામાં બી હશે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો બધું હોય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે તમારે વિચારવી પડે. આમ સફરજન કાપ્યું ને એવું લાગે છે, આડું સફરજન, આમ આડું, પણ ઠાડિયા વાળું સફરજન છે, મોટો ઠાડિયો બી છે અંદર કાલ્પનિક. તો આવું વિચારવું પડે. આપણે આપણા સ્થળમાંથી પસાર થતી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો અભ્યાસ કરીશું. આપણે ચુંબકીય સોય આપણા એરિયામાં લટકાઈએ તો કેવી રે એની વાત કરીશું. આ બધા ટોપિક આપણે ભણીશું. તો ચલો સૌથી પહેલા હું તમને એક વ્યાખ્યા શીખવાડું, જીઓગ્રાફિક મેરિડિયન. જીઓગ્રાફિક મેરિડિયન ગુજરાતી નામે ના વિચિત્ર છે, ભૌગોલિક ધ્રુવતલ એટલે એવું એક સમતલ. એના માટે ફરીવાર પૃથ્વી દોરીએ. હવે ખાલી હમણાં ભૌગોલિક ધ્રુવ જ બતાવું છું, બધું ભેગું થઈ જશે નહીં તો. એક તો ઓલરેડી લોકોને આ ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં અમર ના પડતી હોય, અને દિશાઓ ઉપરાંત ચુંબકીય ધ્રુવ આવે એની બાજુ ઊંધા આવે, જે બાજુ સાઉથ છે સાઉથ દિશા એ બાજુ ચુંબકીય ઉત્તર છે, અને જે બાજુ ઉત્તર દિશા છે એ બાજુ દક્ષિણ ચુંબકીય ધ્રુવ છે. તો એ બધું કન્ફ્યુઝ કરે ને એવું છે. આપણે અત્યારે ખાલી ભૌગોલિક ધ્રુવતલ સમજીએ, બીજું બધું પછી. ધારો કે આપણે અહીંયા રહીએ છીએ,
પણ એવું જરૂર પૃથ્વીની અંદર રહ્યું છે, અંદર નહીં સપાટી છે, કેમ ફૂલેલો ના હોય ગોળો, આપણે બોર્ડ ની આગળ છે, બહાર છે, આપણે સપાટી પર જ છે, એટલે કઈ સપાટી, એટલે અહીંયા દોરવાનું એવું થોડું, આ વિષુવૃત છે અહીંયા, તો અહીંયા બી રહી શકાય ને બહાર, આમ ફૂલેલું છે આમ એક્ઝેક્ટ વિષુવૃત પર. તો આપણે આવી કોઈ જગ્યાએ ધારો કે રહીએ છે, તો અહીંયાથી એક આવું રેખાઓ સ્વરૂપ પસાર થાય, જે રેખાઓ સ્વરૂપ હંમેશા ભૌગોલિક ઉત્તર અને દક્ષિણને જોડતું હોય. એક લાંબી લીટી એવી દોરવાની કે જે આપણા આ ક્લાસરૂમમાંથી બી પસાર થાય અને છેક ઉત્તર દિશા દક્ષિણ દિશામાંથી પણ પસાર થતી હોય એવી. એટલે કેટલી લાંબી લીટી હોય વિચારો, ઉત્તર દિશા દક્ષિણ દિશા. ચલો પહેલા આપણે ચેક કરી લઈએ હાચે કઈ દિશાઓ છે, મને યાદ નહીં, સૂર્ય આ બધી ઉગે છે ને, એટલે આ પૂર્વ વિસ્તાર, આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ સ્ટેશન સાઈડ. તો ઉત્તર દક્ષિણ આ કઈ હશે, ઉત્તર અને પેલી દક્ષિણ. તો પછી આપણે કેવો લીસોટો દોરવો જોઈએ, ખબર છે ઉત્તર દિશાથી સ્ટાર્ટ થાય. હવે ઉત્તર દિશા કઈથી સ્ટાર્ટ થાય મને એવું ખબર, ઉત્તર ધ્રુવ પર પહોંચી જવાનું. તો અહીંયા પૂછતા પૂછતા બે ચાર એસ્કીમો મળશે તમને, એ લોકોને પૂછીને ચેક, તૈયાર પર ઈગલુમાં રહેતા હોય ને અંદર, એ લોકોને અંદરથી ખખાડીને બહાર ગાવા, ઉત્તર ધ્રુવ કઈ સાઈડ છે, એટલે કે અહીંયા આટલે સુધી તો પહોંચી ગયો છે તું, અહીંયા જોઈ ને ઉત્તર ધ્રુવ. તો ઉત્તર ધ્રુવ તઈથી લીટી દોરવાની ચાલુ કરવાનું, હું તમને ચોક આપીશ એવું હોય તો, અને બધા બહુ ચોક આપીશ કહેતા હશો તો, પ્રોવાઈડ કરીશ બધા. તમારે તઈથી લીટો દોરતા દોરતા આવવાનું છે, એ લીટો આપણા ક્લાસમાંથી જવો જોઈએ. તમે અહીંયા આવશો ને તો તમારું ફૂલ હારથી સ્વાગત છેક, તઈથી આયા જોલા એટલે, અને પછી કઈ હજુ દક્ષિણ ધ્રુવથી જવાનું છે. ચાલ્યા ફરી બીજા થોડા ચોક આપીશ તમને, તમારે દોડતા દોડતા છેક જવાનું દક્ષિણ દિશામાં, જેવી દક્ષિણ દિશા આવે ને ત્યાં સુધી, અને દક્ષિણ દિશા આવે પછી હજુ ગોલ ફરીને આવવાનું છે તમારે. જો કે આટલું બધું ના ભરતા, ખાલી આવી એક લીટી વિચારી લઈએ, અને કેવા રેખાઓ સ્વરૂપ, અક્ષાઓ સ્વરૂપ આમ આવે આમ, અને આ છે રેખાઓ સ્વરૂપ. આવું બધું ખબર હશે ભૂગોળમાં, અમારામાં આવી બધું આવતું હતું, અક્ષાંશ રેખાંશ. તો આ સ્થળનું આપણે રેખાંશ દર્શાવતું વૃત્ત દોર્યું છે, વર્તુળ દોર્યું છે, રેખાંશ વૃત્ત. હા કોઈ એવું કે સર હું અહીંયા ના રહેતો હોય, ધારો કે હું અહીંયા રહેતો હોઉં તો, લ્યા તો ફરી લીટી દોર, મને હું વાંધો છે, ઉત્તર દિશાથી ચાલુ કર અને તારા ઘરમાંથી પસાર થવી જોઈએ. ઘરે આવે તો થોડી વાર ખાટલામાં બેસી લેજે, કેમ કે તારે પાછું બહુ દૂર જવાનું છે છેક દક્ષિણ ધ્રુવ સુધી. આવી એક લીટી દોરવાની જે તમારા ગામ કે શહેરમાંથી પસાર થતી હોય, તમારા જે તે સ્થળેથી પસાર થતી હોય એવી એક લીટી. પણ દોરતા દોરતા આવે છેકથી અને ખબર પડે કે સહેજ બાજુ વાળાને તેથી લીટી જતી રહી, તો કેવી મજા આવે, ફરી પાછું જવું પડે એવું ના હોય. એટલે ચાલે લગભગ ચાલે થોડું ઘણું આમ કે તેમ, અહીંને બદલે પેલા ફર્નિચર વાળાને તઈ લીટી જતી રહે તો પાછી દોરવાનું સ્ટાર્ટ કરશો. અંબક વાતો નહીં, જો ભણવામાં ધ્યાન. હવે એનો મતલબ આપણું આખું ગામ કે શહેર છે ને, બસ એમાંથી આ લીટી જવી જોઈએ. હવે આ લીટી અને એક કાલ્પનિક લંબ વિચારીએ આપણે, ચલો હાથમાં વિચારીએ કે અહીંથી દોડતા 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 આવ્યા અને આપણા ક્લાસમાંથી વચ્ચેથી જે લીટી ગઈ એક્ઝેક્ટ અહીંયા વચ્ચેથી હોય છે, હું થોડો આ સાઈડ આવી જાઉં, કેમ કે હવે બે ભાગ પડી જશે, છોકરીઓ અલગ છોકરાઓ અલગ. અહીંયાથી અહીંયાથી એક લાંબો લીસોડો જશે, હવે એ લાંબો લીસોડો અહીંયાથી આમ પસાર થાય ને આપણા ક્લાસરૂમમાંથી આમ, ત્યારે એક કાલ્પનિક લંબ પણ વિચારવાનો છે. આ જે સપાટી છે એને એક કાલ્પનિક લંબ વિચારો. લંબ વિચારો છો તો તમારે શેનો વિચાર આવે છે, હું લંબ જ છું અત્યારે, સપાટીને દોરેલો લંબ. તો અમારા બંને માંથી પસાર થતું સમતલ, અમારા બંને માંથી એટલે એક તો પેલી લીટી જે બહુ દૂરથી દોરતા દોરતા તમે આવ્યા છો, અને બીજું હું સપાટીને દોરેલો લંબ, અથવા કોઈ બી એક થાંભલો વિચાર લેવાનું લાવે. મારે લંબ ના રહ્યો તો તમે બની જાઓ, કોઈ વાંધો નહીં, તમે આઈને ઉભા રહી જાઓ અહીંયા વચ્ચે, આ પેનને ધારી લો. તો એ લીટી અને સપાટીને કલ્પેલો લંબ આકૃતિ હવે અહીંયા મજા નહીં આવે તમને, કેમ કે હવે લંબ છે ને આમ બહાર આવશે આમ, અહીંયાથી સપાટીને દોરેલો લંબ, તેવો કઈ દોરું પછી હવે એક થાંભલો વિચાર આમ, તમને ભૂંગળા જેવું લાગે છે ને, પણ આપણી તરફ આવે છે એટલે આમ મોટું થઈ ગયું છો, એટલે એવું દોર્યું છે થ્રી થ્રીડી માં દોર્યું. પેલા તો પીપળું વગાડવાનું મન થયું, પીપળું નહીં એ થાંભલો છે, પણ તું આમ ઉપરથી જુઓ ને તો આમ તારી તરફ આવતો ને, એટલે આનો આડછેદ મોટો લાગે, એટલે આપણે દોરીએ ને તો આવું બધું બી કાળજી રાખીએલા પહેલેથી.
એકાદ વર્ષ એન્જિનિયરિંગ બી કરેલું, ટોપ વ્યૂ સાઈડ વ્યૂ બધું ખબર છે આપણને. તો આ રીતે આપણે આવી રીતે આ થાંભલાને આપણે જોઈએ અને હવે બંનેમાંથી પસાર થતું સમતલ દોરીએ. આ જ સૌથી અઘરું છે જે બોર્ડ પર તમને બરાબર નહીં જોવા મળે. એટલે તો આપણે હાચે એક લીટો દોરવાનું વિચાર્યું છે. આ સમતલ જો આવે છે, હવે મજા ખબર પડી જાય કેવું સમતલ હશે. આમ હશે, આમ આમ, પણ તમારે બોર્ડ પર થોડું આમ ત્રાસુ લાગશે. એટલે તમે આટલું મોટું દોરો છો આડ છે બાપના વારાનો, કેમ કે આમ એ તમને સમજ પડે કે આગળ આવતું છે અને એમાંથી પસાર થતું આવું સમતલ. આમ એક તો પાછું બોર્ડ ની આગળ આવશે, આમ હાથ ફેરવતો હોય ને પેટ પર એવું લાગશે જો આ આમ, અને પાછું આવું એક સમતલ આવશે. તો એ સમતલ ને કહેવાય છે જીઓગ્રાફિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ. જેને મસ્ત વ્યાખ્યા આ વ્યાખ્યા હતી. ધેટ્સ ઓલ યોર ઓનર. વ્યાખ્યા ના મત પડી, ફરી જો ફરી. ઉત્તર દિશા દક્ષિણ દિશા બંનેને જોડતો એક લીટો દોરવાનો છે. આપણા સ્થળ એ ગામ કે શહેર માંથી પસાર થતો હોવો જોઈએ. આપણા બધાનું શહેર, બીજા બધા ગામડિયા, એમના એમના ગામ કે શહેર માંથી પસાર થતું હોવું જોઈએ. હવે એક તો એ લીટી જે પેલી પસાર થાય અને બીજી સપાટીને દોરેલો લંબ. એક તો પેલી લીટી અને સપાટીને દોરેલો લંબ એટલે મેં પોતે અમારા બંનેમાંથી પસાર થતું સમતલ. એટલે એક પડદો બની જશે ને. અહીંયા કેવો પડદો બની જશે? આમ અલગ ડિપાર્ટમેન્ટ થઈ જાય બે, એવો એક પડદો બની જશે. લેડીઝ ડિપાર્ટમેન્ટ અલગ, જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ અલગ. તો એવો એક પડદો બની જશે. અને એ જે પડદો છે, થોડો આ બાજુ જોઈ જાઉં, એ જે પડદો છે એ ભૌગોલિક ધ્રુવતલ. વ્યાખ્યા કેટલી ઈઝી છે, સમજ પડી ગઈ ને? વ્યાખ્યા ત્રણ વાર બોલી જો, સાંભળજો. પૃથ્વી પરના કોઈ પણ સ્થળે થી પસાર થતી રેખાંશ દર્શાવતી રેખા, પૃથ્વી પરના કોઈ પણ સ્થળ એટલે તમારું ગામ કે શહેર લા જે હોય ત્યાંથી પસાર થતી રેખાંશ દર્શાવતી રેખા અને તે સ્થળે કલ્પેલો લંબ. અહીંયા લંબ આમ આવશે, સપાટીને સ્થાનિક રીતે કલ્પેલો લંબ. આપણા ક્લાસરૂમમાં જોઈએ તો લંબ આમ આવશે, પણ પૃથ્વી પરથી જોઈએ તો આમ આવશે ને લંબ. બંને વિચારવાનું છે. એ જગ્યાએ કલ્પેલો લંબ બંનેમાંથી પસાર થતા સમતલને જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. આપણા ક્લાસરૂમમાંથી આવો એક પડદો જાય છે, વિચારો, પણ પાછો એ પડદો છેક કયું દિશા છે? આ બાજુ દક્ષિણ દિશા સુધી, આ બાજુ છેક ઉત્તર દિશા સુધી. એટલે એવો એક બહુ લાંબો પડદો વિચારો. મેં અહીંયા દોરવાનો ટ્રાય કર્યો છે, જેવું સમજ પડે એવું. આપણી ચોપડી વાળા દોર્યું જ નહીં હોય એવું, કેમ કે એ લોકો લંબ દોરશે કેવી રીતે? આમ એટલે એ લોકોએ ખાલી આ લીટીને જ સમતલ ગણી લીધું એવું, કે આના ઉપર આમ હાથ મૂકીને આમ ફેરવા, એટલે ખબર પડી જશે એક સમતલ મળશે. ગોટ ઇટ? તો જીઓગ્રાફિક મેરિડિયન ભૌગોલિક ધ્રુવતલ વ્યાખ્યા એકદમ ઇઝી હતી, તમને આવડી જાય. હજુ બે વાર બાકી ને, સાંભળજો. કયા આવેલા? હજુ મેં આપણે જીઓગ્રાફિક આવડતું નહીં અને પેલું મેગ્નેટિક આવી ગયું. ઉભારો જીઓગ્રાફિક મેરિડિયન, પૃથ્વીની સપાટીના કોઈ પણ સ્થળેથી પસાર થતી રેખાંશ દર્શાવતી રેખા. આ રેખાને કહેવાય રેખાંશ દર્શાવતી રેખા. અને સ્થાનિક રીતે કલ્પેલો લંબ બંનેમાંથી પસાર થતા સમતલને જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. અને આપણા ક્લાસરૂમમાં બી સમજ પડી ગઈ ને, ઉત્તર દિશા દક્ષિણ દિશા બંનેને જોડતી એક લીટી રેખાંશ દર્શાવતી રેખા અને સપાટીને કલ્પેલો લંબ આમ પોતે બંનેમાંથી પસાર થતું સમતલ. હું આગળ પણ બોલી ગયા, બંનેમાંથી પસાર થતું સમતલ એટલે હું ભૌગોલિક ધ્રુવતલ. તમે ઇંગ્લિશ યાદ રાખો, જીઓગ્રાફિક મેરિડિયન, કેમ કે આપણી ચોપડીમાં ગુજરાતી નામ જ નહીં આવું લખે ચાલો. જીઓગ્રાફિક, જ્યોગ્રાફિક નહીં કહેતા, જ્યોગ્રાફી. ભૌગોલિક મેરિડિયન એવું લખ્યું છે, અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી. સારું છે, અમુક વાર તો પોમેરિયન બી લખે છે. ભૂચું નહીં, ભૌગોલિક છે. બીજું આવશે હવે મેગ્નેટિક મેરિડિયન, પણ એક વ્યાખ્યા મત પડી ને. હવે બીજું જોઈએ મેગ્નેટિક મેરિડિયન. તો વોટ ઇઝ મેગ્નેટિક મેરિડિયન? ચુંબક વિચારવું પડશે, કેમ કે મેગ્નેટિક મેરિડિયન છે. અને કુદરતની કમાલ જોયો, આ બંને વચ્ચે પાછો 11.5 ડિગ્રી નો ખૂણો છે, એટલે લોચવું પડવાનો છે. જીઓગ્રાફિક મેરિડિયન ઇઝ નોટ ઇક્વલ્સ ટુ મેગ્નેટિક મેરિડિયન, એવું કંઈક થવાનું. કેમ કે હવે તમે જે નવું વર્તુળ દોરશો એ રેખાંશ વૃત્ત નહીં હોય. આ ભૂસી નાખો ટેમ્પરરી, આ થાંભલો છેક બહાર આવે કે વાગી વાગી જશે. ઓકે, તો હવે આપણે શું દોરવાનું હતું?
અને થોડો વધારે જ નમાઈ દઉં, 11.5 થી બી વધારે, 1.25 ડિગ્રી, 11.5 ભાઈ 12, એનથી મોટો હોય ને 1.25, ઘડિયાળમાં એવું નહીં વાગતું. હવે અને હવે જયારે તમે આમ લીટી દોરો ને, તો હવે આપણે ઉત્તર દક્ષિણ ને ફરી જોડીશું નહીં હોય, આ પેલા ધ્રુવ હશે, પેલા પેલા કયા નહીં હોય, ભૌગોલિક ધ્રુવો નહીં હોય, હવે ચુંબકીય ધ્રુવો માંથી પસાર થતું એક વર્તુળ વિચારવું પડશે, એ પણ આપણા સ્થળેથી પસાર થવું જોઈએ પાછુ. અને અહીંયા પાછો પેલો કાલ્પનિક લંબતો છે, પેલું ઘૂંઘરું દોર દો, બહાર આવ્યું આમ, થાંભલો છે એકચ્યુઅલી, આમ બહાર આવતો બી ના જતા, આમાંથી પસાર થતું સમતલ એટલે MM, મેગ્નેટિક મેરિડિયન, પેલું GM હતું, જીઓગ્રાફિક મેરિડિયન, આવું છે MM, મેગ્નેટિક મેરિડિયન. એટલે બંને હાથે સમજવાનું બહુ અઘરું છે, કેમ કે જીઓગ્રાફિક જો મગજમાં ફિટ બેઈ ગયું હોય તો પછી પાછું એમાં પાછું મેગ્નેટિક વિચારવાનું છે આપણે, અને ચુંબકીય ધ્રુવો સ્લાઇટ વાંકા છે, એટલે બંને એક હાથે જોવું હોય ને તમારે, તો તમારે વર્તુળો દોરવાના બે, એ બે વર્તુળ માંથી એક આવું હશે, આપણે બ્લુ કલર છે ને એને આપણે જીઓગ્રાફિક કહી દઈએ, આમ હશે પાછળનું, જો આ તૂટક રેખા સમજી ગયા, પાછળની સાઈડ હશે ને તો, અને બીજું આમનું આવશે, આમ સમજ્યા, ને પાછો જે તે સ્થળે આપણે અત્યારે એ બિંદુ પાસે બંનેથી બંને સુધી રહ્યા છે, એટલે ત્યાંથી જીઓગ્રાફિક મેરિડિયન આ રીતે આવશે, આમ લંબ અહીંયા કલ્પવાનો છે, અને આપણે અહીંયા રહીએ છીએ હમણાં, આપણે જગ્યા બદલતા રહીશું, એમાં આવું છે સેટ જેવું આકૃતિ પ્રમાણે થાય તો રહેવા જતા રહીશું, આપણે કઈ બહુ સામાન ખસાડવાનો છે, ટેમ્પરરી જ રહેવાનું છે, એટલે વિચારવાનું છે, તમે કોઈ કે ઘર ખાલી કરો તો વિચારવાનું બંધ કરી દેવાનું, એટલે પાછા બહાર, એટલે ખાલી વિચારવાનું છે. તો આ એ બિંદુ આપણું સ્થળ છે, ત્યાંથી જે જીઓગ્રાફિક મેરિડિયન પસાર થાય છે એ પેલા ઉત્તર અને દક્ષિણ બહુ, અને આ જે છે ઉત્તર અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ, ને જુઓ ફરી વાર જુઓ, ભૌગોલિક સાઉથ, ચુંબકીય નોર્થ, ભૌગોલિક નોર્થ, ચુંબકીય સાઉથ, સમજ પડે છે, આવું પણ વૃત્ત વિચારવું પડશે, આ બંને મેરિડિયન. તો મેગ્નેટિક મેરિડિયન ની વ્યાખ્યા કેવી હોય, સાંભળજો, પૃથ્વીની સપાટીના કોઈ પણ સ્થળેથી પસાર થતી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા, એકચ્યુઅલી આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા જેવું જ કંઈક લેવાય, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી આમ આવે ને અહીંયા, આમ બધી સાઈડથી નીકળીને પેલી બીક લાગે એવી આકૃતિ દોરેલી ને, તો આ બધી ક્ષેત્ર રેખાઓ જો આ સ્થળ એ હોય તો અહીંયાથી આવી ક્ષેત્ર રેખા પસાર થશે ને, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા, અને તે સ્થળે કલ્પેલો લંબ, હું તો ખરો જ કેમ કે હું બંને વ્યાખ્યામાં આવીશ, સપાટીને દોરેલો લંબ, બે પેલા સમતલમાં પણ લંબ આવે છે અને આ સમતલમાં બી લંબ તો વિચારવો જ પડશે ને, તો એ બંને જે સમતલ છે આપણે ક્લાસરૂમમાં સમજીએ, ચલો જો આ બાજુ ઉત્તર દિશા છે આપણે વાત થઈ ગઈ, તો અહીંયા કશે ચુંબકીય સાઉથ, આ સાઈડ ધારીએ, જે બાજુ નોર્થ છે એ બાજુ સાઉથ ચુંબકીય છે ને, એટલે કોર્નરમાં તો આમ ધારીએ આમ અહીંયા, અને પેલી બાજુ દક્ષિણ દિશા છે તો ત્યાં કોર્નરમાં ચુંબકીય નોર્થ ધારીએ, સુજન ધારી સાઈડ ચુંબકીય નોર્થ અને આ સાઈડ ચુંબકીય સાઉથ, હવે આમનું એક સમતલ પસાર થતું વિચાર, થોડી છોકરી આ બાજુ આવી હશે ચાલશે ને, આમનું એક સમતલ વિચારો, જેવું આપણે વચ્ચેથી પસાર થતું સમતલ વિચાર્યું એવું એક આમનું સમતલ વિચારવાનું, તો થોડા છોકરાઓ બી આ બાજુ જતા રહેશે ચાલશે ને, જો આવું એક સમતલ વિચારવાનું છે, અને સુજન તો એક્ઝેક્ટ એના પર જ આવવાનું છે, ખટુખટ એ પડદા પર જ આવવાનું છે, તો હવે આવું સમતલ વિચારો, અમે પછી કહેવાનો મતલબ, પહેલા આપણે ઉત્તર અને દક્ષિણ દિશાઓને જોડતું એક સમતલ વિચાર્યું, પણ હું તો ખરો છે સપાટીને દોરેલો લંબ, અને હવે આમની એક રેખા દોરવાની છે, આ રેખા ચુંબકીય ધ્રુવોને જોડતી રેખા છે, જે આપણા આ સ્થળે પસાર થાય છે, આપણી આ સિટીમાંથી પસાર થાય છે, સિટી એરિયા છે ને, તો અહીંયાથી આમ પસાર થતું આવું એક બીજું સમતલ વિચારીશું, હું તો ખરો જ લંબ તો ખરો જ, કેમ કે બંનેની વ્યાખ્યામાં સપાટીને દોરેલો લંબ આવશે જ, આ બીજું મેરિડિયન એટલે મેગ્નેટિક મેરિડિયન, બંને મેરિડિયન આમ કમ્પ્લીટ એકબીજા પર ચપોચપ બેસી જાય ના, અમુક નસીબદાર સ્થળોએ જેવું થાય છે, અને એ નસીબદાર સ્થળમાં આપણું ઇન્ડિયા આવે છે, જેના પર એ બંને લગભગ આમ ચપોચપાઈ, બહુ નાનો ખૂણો હોય, આટલો મોટો ખૂણો ના હોય, આ સમતલ ને આ સમતલ વચ્ચે તમને અત્યારે કેટલો મોટો ખૂણો લાગે, એટલો બધો નહીં હોતો, આટલો મોટો ખૂણો, આ તો ખાલી સમજાવવા માટે લાવે, કેમ કે એવા સમતલ હોય આપણા ક્લાસમાંથી આ પસાર થતું જીઓગ્રાફિક મેરિડિયન છે, આમ એક્ઝેક્ટ, અને બીજું થોડું આમનું લઈએ, આમ
મેગ્નેટિક મેરિડિયન છે, તો બંને વચ્ચે આ ખૂણો બહુ મોટો ના હોય એટલે જ તો હોકા યંત્રની સોયનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ. દિલ્હી, બોમ્બે આ બધા સ્થળોએ તમે જો 0 ડિગ્રી સમથિંગ મિનિટ, 1 ડિગ્રી સમથિંગ મિનિટ એવા ખૂણા છે આ. એટલે શું થાય, આપણને લગભગ સાચી દિશા મળી જાય. જે બાજુ નોર્થ હોય એ બાજુ ચુંબકીય સાઉથ લગભગ મળી જાય. આ નોર્થ અને ચુંબકીય સાઉથ ને આપણે ખાસા દૂર ધાર્યા, પણ અમુક નસીબદાર સ્થળોએથી એનું અવલોકન કરતા એ બંને એકબીજાની બહુ નજીક આવે છે. આ બંને સમતલો વચ્ચે આટલો મોટો ખૂણો ઇન્ડિયામાં નહીં બનતો. અહીંયા તમને આ ખૂણો ખાસો મોટો લાગે છે, પણ ઇન્ડિયામાં એવું નથી, ત્યાં એ ખૂણો બહુ નાનો બને છે. તો અમુક સ્પેશિયલ કન્ટ્રી, ખાસ કરીને વિષુવવૃત્ત જેવા એરિયામાં, સ્પેશિયલ કન્ટ્રી એ જે વિષુવવૃત્ત પાસે રહેતા હોય એવા ઇલાકામાં આ ખૂણો બહુ નાનો છે. આ ખૂણાને કહેવાય છે એંગલ ઓફ ડેક્લિનેશન. આ ખૂણો એંગલ ઓફ ડેક્લિનેશન થીટા. અને આ ખૂણો જેટલો નાનો હોય એટલું હોકાયંત્ર વધારે પરફેક્ટ કામ કરે, કેમ કે હોકાયંત્ર ને આ ભૂરા વક્ર સાથે હું લેવા દેવા. હોકાયંત્ર માં તો સોય હોય છે, ચુંબકીય સોય, તેને તો ખાલી ચુંબકીય ધ્રુવો સાથે જ લેવા દેવા છે. એટલે એ સોય આ પ્રમાણે ગોઠવાય છે, ચુંબકીય ધ્રુવો પ્રમાણે. જો આ ખૂણો નાનો હોય તો આપણને ફાયદો શું થાય, ડાયરેક્ટ દિશા ખબર પડી જાય. આપણી સોય જે બાજુ નોર્થ ધ્રુવ બતાવે, સોય નો જે બાજુ ચુંબકીય નોર્થ હોય એ બાજુ ઉત્તર દિશા આવી જાય. વિચારો કેમ, આપણી સોય ધારો કે આમની છે, હવે એને નોર્થ ધ્રુવ, આપણી સોય નો નોર્થ ધ્રુવ આમ બતાવે છે તો એ ખરેખર પૃથ્વીના ચુંબકીય સાઉથ થી આકર્ષાય છે, એટલે આમની ગોઠવાય છે. પણ એ દિશા તો ઉત્તર દિશા છે, તો આપણે નોર્થ જોઈને ડાયરેક્ટ દિશા કહી દઈએ ને ઉત્તર દિશા. એવું ખરેખર એની પાછળ બહુ લાંબુ લોજિક છે. આપણી સોય નો જે નોર્થ ચુંબકીય છે એ પૃથ્વીના સાઉથ ચુંબકીય વડે આકર્ષાય છે, એટલે આમની ડાયપોલ ગોઠવાય છે. અને એ આકર્ષણને લીધે પછી આપણને ડાયરેક્ટ જ એ દિશા ઉત્તર દિશા લાગે છે. એવી જ રીતે આપણી સોય નું જે ચુંબકીય સાઉથ હશે એ ખરેખર પૃથ્વીના ચુંબકીય નોર્થ ને લીધે આમનો ગોઠવાશે, પણ આપણે ડાયરેક્ટ કહી દઈએ છીએ કે આ પૃથ્વીની સાઉથ દિશા છે. સમજ પડી, આપણે તો ખાલી આ જ જોવાનું ભાઈ, નોર્થ અને સાઉથ. આ દિશા સીધી પૃથ્વીની નોર્થ દિશા અને આ સીધી જ સાઉથ દિશા બતાવે છે. તો આની પાછળ કેટલું બધું કોમ્પ્લિકેટેડ ગણિત છે, જુઓ ગણતરી બહુ છે. જનરલી આપણે હોકાયંત્ર વાપરતા હોય ત્યારે એવું બધું વિચારતા બી ના હોય. હશે હવે આ બાજુ નોર્થ છે ને તો આ નોર્થ ધ્રુવ, પણ એનું આખું લોજિક આવું છે કે જે બાજુ હોકાયંત્રની સોયનો નોર્થ ધ્રુવ છે એ બાજુ પૃથ્વીના ચુંબકીય સાઉથ છે, એના આકર્ષણથી આમ ગોઠવાય છે. અને એ બતાવી દે છે પછી ઉત્તર દિશા, દિશા એટલે પેલી ભૌગોલિક. અને પછી જે સાઉથ ધ્રુવ છે એ ચુંબકીય નોર્થ વડે આકર્ષાઈને આમ ગોઠવાય છે અને બતાવી દે છે દક્ષિણ દિશા. અને ઇન્ડિયા જેવા નસીબદાર સ્થળોએ તમે કીધું ને ડેક્લિનેશન પણ બહુ નાનો છે, એટલે ડેક્લિનેશન નાનો હોય તો આ બંને ધ્રુવો પણ આમ ચાપો ચાપ જ દેખાય અહીંયા ઇન્ડિયામાંથી, અને પેલા બંને પણ લગભગ એકદમ નજીક જ લાગે ઇન્ડિયામાંથી. અલગ અલગ સ્થળે પાછો ડેક્લિનેશન બી અલગ અલગ હોય છે, એટલે કોઈ જગ્યા આમ 2 ડિગ્રી 2.5 ડિગ્રી 3 ડિગ્રી વધારે ડેક્લિનેશન હોય ને તો દિશાઓ નક્કી કરવામાં લોચો પડી જાય, કેમ કે આપણી સોય આમ બતાવતી હોય આમ અને ઉત્તર દિશા આમ હોય. પછી આ ક્લાસરૂમમાં જે ઉદાહરણ લીધું એની જ વાત કરીએ. ચલો આપણા ક્લાસરૂમમાં જીઓગ્રાફિક મેરિડિયન કમ્પ્લીટ આમ એવું વચ્ચે લીધું કે છોકરીઓ અને છોકરાઓ અલગ પડી જાય, બે ભાગ પડી જાય, એવું આપણે એવું એક જીઓગ્રાફિક મેરિડિયન વિચાર્યું. ને મેગ્નેટિક મેરિડિયન આખું ત્રાસું વિચાર્યું આમ. હવે આપણા ક્લાસમાં સોય આમ રાખીએ, ચુંબકીય સોય તો એ આમ ગોઠવાય આમ, કેમ કે સોય ને હું લેવા દેવા ઉત્તર ને દિશા દક્ષિણ દિશા હતી, સોય તો ખરેખર ચુંબકીય ધ્રુવો થી આકર્ષાય છે એટલે ગોઠવાઈ જાય આમની. અને પછી સાચી દિશા ના મળે, કેમ કે સાચી દિશા ઉત્તર આ છે અને સોય ગોઠવાઈ જાય, પણ ડેક્લિનેશન નાનો હોય તો મળે કે નહીં, ડેક્લિનેશન નાનો હોય તો બંને સમતલ લગભગ એકાકાર થઈ ગયો. ને પછી સોય જે બતાવે એના પર અંધવિશ્વાસ રાખી શકાય, પછી સોય જે બતાવે એ જ ઉત્તર અને દક્ષિણ દિશાઓ હોય. સમજ પડી ગઈ? તો આવું બધું લોજિક છે. અહીંયા એંગલ ઓફ ડેક્લિનેશન બી સમજવો પડે જે તે સ્થળનો, પછી નક્કી થાય. એટલે જહાજના કેપ્ટનને આ બધી જાણકારી હોવી જોઈએ, અત્યારે કયા એરિયામાં છે, ત્યાં ડેક્લિનેશન કેટલો છે, તો એ સાચી દિશા નક્કી કરી શકે, નહીં તો નહીં. નહીં તો સોય બતાવે ને એ બાજુ જતો રહે તો કદાચ આ ઉત્તર દિશા હોય ને સોય આમ ગોઠવાઈ લ્યો એમ, તો એ પાર્ટી આમ ચાલવા માંડે. અને હમણાં એ અંતર બહુ ના લાગે, પણ આગળ જતા એમને દરિયામાં તો કેટલા બધા દૂર જવાનું હોય, અહીંયા પહોંચી ગયા પછી ખબર પડે કે અહીંયા પહોંચવાનું હતું. સમજ પડી? એટલે જે કેપ્ટન હોય એને આ બધું નોલેજ હોવું જોઈએ, ડેક્લિનેશન પણ ખબર હોવું જોઈએ જે તે સ્થળનો, પછી પરફેક્શન થી એ કહી શકે કે આપણે થોડું હજુ આ સાઈડ જવું જોઈએ, આ સ્થળે થોડો ડેક્લિનેશન બી છે, એટલે સોય આમ ગોઠવાય છે પણ આપણે આ સાઈડ જવું જોઈએ, આપણી દિશા
થોડીક ઊંધી બતાવે છે સોય અત્યારે થોડી અલગ બતાવે છે. આપણે એને એડજસ્ટ કરીને આ દિશામાં જવું જોઈએ, એ બધી જાણકારી કેપ્ટનને હોવી જોઈએ. નહીં તો લાંબો ધક્કો પડે, બધા ટપલીઓ મારે પછી લાંબો ધક્કો પડે એટલે ભાઈ બાકીના બધા ભાઈ ભેગા થઈને નમાવે ને હવે શું છે. આના લાંબા લાંબા ધક્કા ખવડાવે, પહેલા તઈ લઈ જાય પછી કે હવે અહીંયા ને અહીંયા જવાનું છે, તો પહેલેથી અમર નહીં પડતી તને. અને અમે કહેતા હતા કે ના નમાવો ફેરવો ફેરવો, એટલે પછી બધા ભેગા થઈને કેપ્ટન ને ધીબેડી નાખે. ને બિચારો મધદરિયે કે બી કોણે એકદમ હલકી ચુંબકીય સોય, આધારો કે મેગ્નેટ ની જેવું સમજી લો. આપણા ક્લાસરૂમમાં હમણાં જ આપણે બંને મેરિડિયન બતાવ્યા, જીઓગ્રાફી કામ ધાર્યું, મેગ્નેટિક કામ ધાર્યું થોડું ક્રોસમાં, ને બંને વચ્ચે જ્યાં બંને જ્યાં છેદે છે એ જગ્યાએ ખૂણો મળશે, જેને કહેવાય ડેક્લિનેશન, એંગલ ઓફ ડેક્લિનેશન. આવો એક ખૂણો મળશે બરાબર. તો આ બધું તો તમારે સમજ પડી ગઈ. પણ આવો પ્રશ્ન પૂછાય, જીઓગ્રાફિક મેરિડિયન ને મેગ્નેટિક મેરિડિયન નો છેદગણ ખાલી જગ્યા હોય, છેદગણ પૂછે તો આ ખૂણો લખો તમે. છેદગણ હું હોઉં સપાટીને દોરેલો લંબ, કેમ કે બંને વ્યાખ્યામાં એક વસ્તુ કોમન છે, કોણ હું સપાટીને દોરેલો લંબ. કેમ કે જીઓગ્રાફિક મેરિડિયન હોય કે મેગ્નેટિક મેરિડિયન, કોમન તો પેલો લંબ જ આવે ને બંનેની વ્યાખ્યામાં, તો એ ધ્યાન રાખજો. બીજી વસ્તુ, હવે આપણે આ પ્રમાણે જો એક ચુંબકીય સોયને આપણા ક્લાસરૂમમાં લટકાવીએ, મુક્ત રીતે હરી ફરી શકે, આમ આમ એને જે બાજુનું ફરવું એ બાજુ ફરી શકે ગમે તે આમ આમ, તો એવી એક સોયને સેન્ટરમાંથી લટકાવી દઈએ, શું થાય? અને આમ આટા મારીને છોડી દીધી, બીજે દિવસ આઈને જુઓ તો શું થાય? સ્થિર થઈ ગયો હોય. પણ કેવી? જીઓગ્રાફિક મેરિડિયન પર, મેગ્નેટિક મેરિડિયન પર. પણ હા, એક બીજી વસ્તુ, એવા પણ દેશ છે કે જ્યાં મેગ્નેટિક મેરિડિયનમાં તો સોય હોય જ, પણ આમ નોમેલી હોય, આમ લબડી પડે. એવા કયા સ્થળ? ધ્રુવો પાસે એવું ખાસ થાય. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ જુઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ વચગાળાના જે બધા દેશ હશે, ખંડ હશે, ત્યાં જમીનને સમાંતર હોય. અહીંનો સ્પર્શક તમે દોરો, આ બધા સ્પર્શકો તે જમીનને કેવા આવે છે? સમાંતર. અને ચલો ઇન્ડિયા એમાં છે એટલે વાંધો નહીં. આપણા ઇન્ડિયામાં આપણે આવી સોય લટકાવીએ તો એ રહેશે કેવી? એક તો મેગ્નેટિક મેરિડિયનમાં જ રહેશે, આમ જ રહેશે. જીઓગ્રાફિક મેરિડિયન હાથે એને હાથપગ ધોવાનો સંબંધ નહીં, કેમ કે એના નોર્થ અને સાઉથ, પૃથ્વીના નોર્થ અને સાઉથ ચુંબકીયને લીધે બળ અનુભવે છે. તો પછી આમની ગોઠવાશે, આમ ત્રાસી. પણ આપણા ઇન્ડિયામાં છે ને એ આમ નમેલી નહીં હોય કોઈ સાઈડ, લગભગ જમીનને સમાંતર, આ જે જમીન છે એને સમાંતર હશે. એનું કારણ આ સ્પર્શકો જો, આ સમજ પડી. અહીંયા વિષુવૃત્ત વાળા ઇલાકામાં, આપણે ઇન્ડિયા વિષુવૃત્ત સ્લાઇડ ઉપર, સ્લાઇડ જ એટલે ત્યાં આ બંને લગભગ સમાંતર હોય. પેલી એક તો આપણી જમીનને દોરેલો સ્પર્શક, અને બીજો પેલો ચુંબકીય ક્ષેત્ર રેખા જે પસાર થાય એનો સ્પર્શક. તો બંને પેરેલલ હોવાથી એ જમીનને સમાંતર રહે, જમીનને આમ સમાંતર રહે. પણ જેમ જેમ વિષુવૃત્તથી ઉપરના ઇલાકામાં જઈએ અથવા તો નીચેના ઇલાકામાં જઈએ, ત્યાં ઓ લોચો પડે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓના સ્પર્શક એક્ઝેક્ટ જમીનને સમાંતર ના પણ હોય. હવે અહીંયા તો જુઓ, આ ઇલાકો જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર જમીનને સમાંતર લાગે, આમ અંદર ઘૂસી જતું લાગે છે. તો ત્યાં તમે સોય લટકાવો ને આમ, તો એ સોય રહેતો મેગ્નેટિક મેરિડિયનમાં, મેગ્નેટિક મેરિડિયનમાં. પણ મેગ્નેટિક મેરિડિયનમાં આમ લબડી પડે આમ, અને આ બંને ધ્રુવો પાસે તો એ એકદમ આમ ઉભી થઈ જાય આમ. અમુક જણે તો ઉભી લાગે, આ સાઈડ વજન વધારે હશે ને એટલે આમ થઈ ગયું. વજન નહીં, સેન્ટરમાંથી લટકાઈ જાય, નો ચીટિંગ. સેન્ટરમાંથી લટકાયા પછી પણ આમ ઉભી ગોઠવાઈ જાય, અને એવું જનરલી આપણને જોવા નહીં મળતું. એના બે કારણ છે, કેમ કે એક તો જનરલી આપણે અહીંયા જતા નહીં, અને બીજું કારણ હોકા યંત્રમાં સોયને ખાલી આડી જ ફરવાનો અધિકાર હોય છે, આમ ફરી જ ના શકે. હોકા યંત્રમાં એને ગોઠવી દેવી હોય છે કે એ આમ જ ફરી શકે, આમ તેમ ના ફરી શકે. આમ જ પડી, હોકા યંત્રમાં સોયને ખાલી દિશાઓ જ બતાવવાનો અધિકાર છે, આમ ઉત્તર દક્ષિણ, પછી આમ ઉપર નીચે ના બતાવે, તો આમ ના બતાવી શકે, આમની જ ફરે, આમ આડી જ ફરી શકે, આમ આમ પંખો ફરે છે ને એ રીતે આમની જ ભ્રમણ કરી શકે. બાકી જો એને અધિકાર હોત કે થોડી નમે આમ, તો અમુક એરિયામાં એની જાત બતાવી દે, પછી આમ નમીને બી બતાવે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જમીનમાં ઘૂસતું છે એવું બતાવી દે, તો એ આ બધા એરિયા છે ઉપર, વિષુવૃત્તથી દૂરના ઇલાકા છે બધા, ત્યાં ચુંબકીય
રેખાઓ જમીન સાથે આમ ખૂણો બનાવતી દિશામાં હોય, એંગલ બનાવતી દિશામાં હોય, અને અહીંયા તો આમ હદ થઈ જાય. અહીંયા તો આપણે સોયને ગમે તેટલી માપીને સેન્ટરમાંથી લટકાવી હોય તો રે મેગ્નેટિક મેરિડિયનમાં પણ આમ નહીં થઈ જાય. હું કમાયા પછી તો કહેવાય જ ના ને કયા મેરિડિયનમાં, જે ખબર જ ના પડે. કેમ કે બધા મેરિડિયનનો છેદગણ જો લંબ થઈ ગયો ને તો બધા મેરિડિયનનો છેદગણ એ પોતે થઈ જાય, એટલે પછી એવું કહેવાય કે કોઈ મેરિડિયનમાં જ નહીં. આમ એવું કહેવાય, આમ જોવા જઈએ તો હોય તો મેગ્નેટિક મેરિડિયનમાં જ, પણ આમ લટકતી 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 ઊભી થઈ જાય તો પછી પછી તો અહીંયાથી તો કેટલા બધા મેરિડિયન જતા હશે, બધા એ બધાનો છેદગણ બની જાય. એટલે તે વખત એવું કહેવાય કે નહીં ઘરની કે નહીં ઘાટની આ સોય, સમજ પડી, એ ટાઈપની હાલત થઈ જાય. તો આ બધું પણ આપણે સમજીએ. હવે બોર્ડ પર હું એક એવી આકૃતિ દોરીશ જેમાં જેટલું શીખ્યા બધું જ આવી જાય, એટલે બધું એટલે અત્યાર સુધીનું પહેલા ચેપ્ટર થી નહીં, આ ચાર વ્યાખ્યાઓ આવી જાય. ના અમુક જણ એકદમ ભણવા મારશે, ચાલો પહેલા નહીં ધ્યાન આપ્યું હવે જોઈ લે, હવે બધું આવશે, પહેલા બીજા ચેપ્ટર થી બધું આવશે. ચોપડીની આકૃતિ દોર દઉં પછી મેં. મને એવું લાગે છે કે આપણે મેગ્નેટિક મેરિડિયન બોર્ડ પર દોરીએ ને તો વધારે સારું રહે, તો તમને સમજવામાં જરાક વધારે મજા આવે. અને એનો મતલબ એવો બી થાય કે જીઓગ્રાફિક મેરિડિયન બોર્ડ પર નહીં જ આવે, કેમ કે બંને બોર્ડ પર દોરાઈ જવાના છે, બંને વચ્ચે તો પેલો ખૂણો હોય છે. કયો? એંગલ ઓફ ડેક્લિનેશન. હું બે માંથી કોઈ એકને જ બોર્ડ પર દોરી શકું છું, એ બી યાદ રાખજો. જો મેગ્નેટિક મેરિડિયન ને બોર્ડ પર દોરીશ તો જીઓગ્રાફિક મેરિડિયન આગળ કે પાછળ જતું રહેશે, અથવા જીઓગ્રાફિક મેરિડિયન ને બોર્ડ પર દોરીશ તો મેગ્નેટિક મેરિડિયન આગળ કે પાછળ જતું રહેશે, કેમ કે બંને વચ્ચે ખૂણો છે, એ બંને વચ્ચે હવે આમ એંગલ છે. આમ તો બે માંથી કોઈ એકને જ બોર્ડ પર મૂકી શકું ને, કાતો આને કાતો આને કાતો આને કાતો આને, બંને વચ્ચે તો પેલો એક એંગલ છે, જે ખૂણાને શું કહેવાય છે, એંગલ ઓફ ડેક્લિનેશન, આ થીટા. હા તો મેં પસંદ કર્યું છે મેગ્નેટિક મેરિડિયન ને બોર્ડ પર ફિટ કરવાનું, કેમ કે એનાથી તમને જલ્દી સમજ પડશે. હવે આ પાછળનું બધું ભૂસી નાખું છું, કેમ કે આપણું મેગ્નેટિક મેરિડિયન આપણે ટ્રાન્સપરન્ટ નહીં રાખવું, આપણે આવું રાખીએ એટલે અપારદર્શક રાખીએ, પાછળનું સમજી ગયા આવે. આમ પણ મેઇન છે, આપણી સોયને કયું મેરિડિયન ગમે છે, અને આપણી સોય એટલે કપડા સીવાની નહીં, આપણી સોય આપણે દરજી નહીં, આપણી સોય ચુંબકીય સોય છે. તો હવે જુઓ કેટલાક એરિયામાં ચુંબકીય ક્ષેત્ર આવું બી વિચારવાનું ને, આમ ત્રાસુ. સોય રહેશે તો મેગ્નેટિક મેરિડિયનમાં, પણ હવે લબડી બી પડે ને આમ, એને આમ લટકાવી હોય સેન્ટર થી આમ, તો આમ થોડી ઝૂકી જાય ને, રહેશે કયા મેરિડિયનમાં, મેગ્નેટિક, જે આપણે બોર્ડ પર બતાવ્યું છે. તો સોય રહેશે તો બોર્ડ પર જ, પણ હવે નમી બી શકે છે, અને હવે નમી જાય ત્યારે સમ ક્ષિતિજ સાથે એ જે ખૂણે નમેલી હોય છે એને કહેવાય છે એંગલ ઓફ ડીપ. આ ચોથી વ્યાખ્યા, એંગલ ઓફ ડીપ. ડીપ એટલે ડૂબકી મારવી, આમ ડૂબકી મારવી, એટલે ડીપ વાલી ચા કે છે, તાવીઝ જેવી આવે, તાવીઝ વાલી છે. તો ડીપ, ડીપ એટલે આમ ડૂબકી મારવી, એંગલ ઓફ ડીપ એવું નામ. તો એંગલ ઓફ ડીપ એટલે શું, વ્યાખ્યા સાંભળજો ફરી એકવાર. મેગ્નેટિક મેરિડિયનમાં રાખેલી ચુંબકીય સોય સમ ક્ષિતિજ સાથે જે ખૂણે નમેલી હોય છે એ ખૂણાને એંગલ ઓફ ડીપ કહે છે. વ્યાખ્યા ફરી એકવાર, મેગ્નેટિક મેરિડિયનમાં રાખેલી ચુંબકીય સોય સમ ક્ષિતિજ સાથે જે ખૂણે નમેલી હોય એ ખૂણાને એંગલ ઓફ ડીપ કહે છે. તો બોલો આ ટોટલ ખૂણો કેટલો થાય, થીટા પ્લસ ફાઈ ના થાય વે? આ ખૂણા તમને જેવા લાગે જેવા નહીં, જો થીટા આમ છે અને ફાઈ આમ છે. સમજો, હવે થીટા પેલા બે મેરિડિયન વચ્ચેનો ખૂણો છે, આમ આમ ખુલે ખૂણો આમ, અને ફાઈ આમ નીચે તરફ હોય, તો સરવાળો થોડો થાય. આ તો તમને એવું દેખાય છે બોર્ડ પર, જો દેખતા એવો હોતા નહીં, તમે અમે દીજો તો વધારે ખબર પડે, અમે દીજો ને તો થીટા દેખાય, ફાઈ તો દેખાય બી ના, કેમ કે ફાઈ તો આના પર જ આવી જાય, એટલે તમને જેવું લાગે જેવું છે નહીં. કેટલાય લોકો સરવાળો કરી દે છે, ટોટલ ખૂણો કેટલો, થીટા પ્લસ ફાઈ, પણ એવું ના હોય, કેમ કે થીટા આમ છે આમ, અને ફાઈ આમ છે, સમજ પડી, આમ. તો આ બેનો સરવાળો કઈ જાય, પેલો આમ આડો ખૂણો છે, પેલો આમ ઉભો ખૂણો છે, તો આ બેનો સરવાળો કઈ જાય, સમજી ગયા ને? એટલે આવું બધું 3D માં જે સમજવાનું છે, પણ જો તમને આટલું સમજ પડી ગઈ તો વાંધો નહીં આવે. હવે સદિશ બી ના બે ઘટક તો લેવાય ને, આમ એક આડો, આ છે ક્ષૈતિજ ઘટક, પેલા દાખલામાં આવતો હતો ચુંબકીય ક્ષેત્રનો સમ ક્ષિતિજ ઘટક, અને આ આવશે વર્ટિકલ ઘટક.
वर्टिकल ने इंग्लिश में वर्टिकल ज कहवाय, गुजराती में लंब कहवाय, आम शिरोलंब। तो एवं भूल में बोलाई जाए, वर्टिकल ने गुजराती में ऊर्ध्व कहवाय। तो आ बी ना बे घटक आवे, आड़ो अने पेलो पाड़ो। एमां आड़ो जे ए बी कोस पाय, अने आ जे बीवी जे वर्टिकल ए बी साइन पाय। एवं तो हवे खबर पड़ी जाए, आ पाय अधे चिपकेलो घटक कयो आवे, कोस। एना सिवाय नो आ छोटू बच्चू कयो आवे, साइन। तो बी कोस पाय, बी साइन पाय, कम्प्लीट। तो आना पर तमने आ बधा सूत्र पण शीखवा मळे, टेन फाय बराबर बीवी ना छेद में बी एच। केम? तो के साइन ना छेद में कोस करो ने, टेन थाय के नहीं। सूत्र जो फरी वार, बीवी भाग्या बी एच बराबर बी साइन फाय छेद मा बी कोस फाय। बी उड़ाई दो, साइन ना छेद मा कोस एटले टेन फाय। तो टेन फाय बराबर बीवी ना छेद मा बी एच। आ समीकरण भी मले। आ बधा समीकरणों तमने तो ज समझ पड़े, जो एंगल ऑफ डीप समझ पड़ी हो, डेक्लिनेशन समझ पड़े। डेक्लिनेशन जीएम अने एमएम वच्चे नो खूणो छे, पण फाय पेली सोय केटली नमेली छे ए खूणो छे। समक्षिति साथे चुंबकीय सोय जे नमेली होय, पण रहेशे तो मैग्नेटिक मेरिडियन मां। सोय हमेशा मैग्नेटिक मेरिडियन मां ज रहे, पण जे नमेली, जे खूणे नमेली होय ए खूणा ने कहेवाय छे एंगल ऑफ डीप। इंडिया जेवा देशों माटे एंगल ऑफ डीप लगभग जीरो होय छे, केम के आपणे तो अहींया सोय ने आम लटकाईए ने तो आम नमती नहीं, जनरली आड़ी ज रहे छे। पण जेम आपणे विषुववृत्ती ऊपर जईए, नीचे जी एमएम सोय पछी नमती जाय, पछी ए धीमे धीमे जमीन तरफ जाय, अने पेला बे स्थळ तो मैं कीधा ने एंटार्क्टिका ने उत्तर कैनेडा, तो अहींया तो सोय आम ज गोठवाई जाय, मैग्नेटिक सोय आम ज गोठवाई जाय। समझ पड़ी ए बन्ने जग्याए। ओके, तो आ छे बधुं ज एक ज आकृति में, बधुं ज एटले जीएम आई गयो, एमएम आई गयो, डेक्लिनेशन आई गयो, एंगल ऑफ डीप आई गयो, बी ना बे घटकों बी एच अने बी वी आई गया, टेन फाय वालो सूत्र आई गयु। हवे खाली बी नु मूल्य कही दू, जो बी ना बे घटक बी एच अने बी वी होय तो पछी बी स्क्वेर बराबर बी एच स्क्वेर प्लस बी वी स्क्वेर थाय, केम के लंब छे ने। आ परिणामी सदीश डायरेक्ट मळे ने, सी स्क्वेर बराबर ए स्क्वेर प्लस बी स्क्वेर, केम के ए अने बी परस्पर लंब छे। तो बी नु मूल्य आ रीते शोधाय, बी एच स्क्वेर प्लस बी वी स्क्वेर। पाइथागोरस पर थी वाँची लो, चलो बधुं। एक ज आकृति में बधुं, क्षैतिज घटक, ऊर्ध्व घटक। मैग्नेटिक मेरिडियन में एवी रीते मुक्यो छे के जेथी तेनो उत्तर ध्रुव उत्तर दिशा में रहे छे। तो ए रीते हुं करवा मुक्यो छे, ए रीते तो एनी जाते ज गोठवाई जाय। चुंबकीय नॉर्थ ने खेची ले पोतानी तरफ, चुंबकीय साउथ चुंबकीय नॉर्थ ने पोतानी तरफ एट्रेक करे, एटले एवुं कहेवाय के उत्तर ध्रुव उत्तर दिशा में गोठवाई जाए एनी जाते ज। एमां आ लोकोए कंई कर्युं नहीं, એમને ખાલી મૂકી દીધું હશે, આંટો મારીને પાછા આવ્યા હશે, અહો ગોઠવાઈ ગયો હશે, ને કહે છે કે અમે અહો ગોઠવ્યો છે, કેમ કે નોર્થ ઉત્તર દિશામાં જ ગોઠવાય। હવે આ ચુંબકનો સાઉથ ધ્રુવ ઓટોમેટિક દક્ષિણ દિશામાં ગોઠવાશે, અને એ બાજુ ચુંબકીય નોર્થ હોય પૃથ્વીનો, જે બાજુ દક્ષિણ દિશા છે એ બાજુ ચુંબકીય નોર્થ લેવો પડે, અને જે બાજુ ઉત્તર દિશા છે એ બાજુ પૃથ્વીનો ચુંબકીય સાઉથ લેવો પડે। આ બંને પૃથ્વીના ધ્રુવો છે, पृथ्वी भी चुंबक छे, अने पृथ्वी ने भी कहवाय चुंबक ध्रुव। एनो आ नॉर्थ, एनो आ साउथ, आ लीला नॉर्थ अने साउथ छे, आ नेचरल छे, पृथ्वीना चुंबकीय ध्रुवो छे।
અને આ આપણા ગજિયાના છે. ઓકે, ચલો તો આવું બધું દોરીને લખીને આપી દો, દોરીને પણ લખી. આ સ્થિતિમાં તટસ્થ બિંદુ મેગ્નેટના કેન્દ્રથી 20 સેમી અંતરે મળે છે. તટસ્થ બિંદુ એટલે કેવું બિંદુ? તટસ્થ બિંદુ નલ પોઈન્ટ જ્યાં ચુંબકીય ક્ષેત્ર ઝીરો થાય. તો એવું થશે ખરું? પહેલા તો વિચારીએ. નોર્થ થી સાઉથ આપણા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ વિચારાય ને, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. ચેપ્ટર 4 માં બી વિચારેલું, પેલો ક્ષૈતિજ ઘટક છે ધન એક્સ દિશામાં, અને ધન એક્સ દિશામાં એટલે લીધું જ ખરેખર. તો ચુંબકીય ઉત્તરમાંથી નીકળીને આવતું હશે ને આપણી જમીન પર થતું થતું ચુંબકીય દક્ષિણ હોતી જશે. સમજ પડી? એટલે આવું દોરેલું છે. આપણે જે આકૃતિ અહીંયા પેલી બીક લાગે એવી દોરેલી ને એ જ છે. અહીંયાથી આમ નોર્થમાંથી નીકળશે આમ અને સાઉથમાં જશે, તો આપણી જમીન પર એ નોર્થ થી સાઉથ જશે. સમજ પડી? આ એ દિશા છે. આ જે મેં દોર્યું છે, તમે કહેતા હોય તો ગ્રીન કલરનું દોર દઉં, કેમ કે તમે ધ્રુવ ગ્રીન કલરથી લખાયા છે. તો આ કેન્સલ. પૃથ્વીનું લીલું ચુંબકીય ક્ષેત્ર લઈ લઈએ. પૃથ્વી પર હવે બહુ હરિયાળી રહી નહીં, તો ચુંબકીય ક્ષેત્ર તો આપણે હરિયાળું બતાવીએ. ઓકે, તો આ શું છે? આ ચું છે? આ બે ચું ક્ષેત્ર છે, અને ચું ક્ષેત્ર આ પૃથ્વીનું છે. ઓકે, તો જો હવે અલ ઉભા રહો, તટસ્થ બિંદુ બી ઓધીન બતાવો. બસ હવે હશો નહીં, તટસ્થ બિંદુ પણ શોધીને બતાવું છું. તટસ્થ બિંદુ મને લાગે છે સૌથી વિષુ રેખા પર મળે. કેમ? જોજો, આપણા ગજિયામાંથી બી આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે નોર્થ થી સાઉથ, અને અહીંનો સ્પર્શક દોરો ને તમે તો આમ આવે. પેલા લીલા કરતા ઊંધો આપણું લીલું ચુંબકીય ક્ષેત્ર જે પૃથ્વીનું છે એ ધન એક્સ દિશામાં છે. તો તમે અહીંયાથી આમ સ્પર્શકો દોરતા જાઓ તો એક જગ્યાએ ઋણ એક્સ દિશામાં મળે ચુંબકીય ક્ષેત્ર. આ મને પેલો દાખલો, પેલા દાખલાની યાદ અપાવે છે. સેમ, કેમ કે એમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આઉટ લીધેલું અને તારમાંથી આમ પ્રવાહ પસાર કરેલો, અને જેવો અંગૂઠો આપણે પ્રવાહની દિશામાં ગોઠવેલો આંગળીઓ આમ આવી ગયેલી, અને આ બંને કેન્સલ થતા હતા કે નીચે બમણા થતા હતા. તો મને આટલો ભાગ તો આમાં સેમ જ લાગે છે. તો જુઓ, અને નોર્થમાંથી ક્ષેત્ર રેખા આમ નીકળશે ને આમ આવશે સાઉથ તરફ, અને એને દોરેલો સ્પર્શક, અહીંનો સ્પર્શક બી આમ આવે, પણ 20 સેમી અંતરે બિંદુ. જો આવું અક્ષ પર નહીં થાય, વિષુ રેખા પર થશે ને તો અક્ષ પર નહીં જ થાય. કેમ કે હું થયું અક્ષ પર નોર્થમાંથી નીકળતું જ ક્ષેત્ર આવે જે પેલા લીલા ચુંબકીય ક્ષેત્ર પર કમ્પ્લીટ ફીટ બેસી જાય. અહીંયા સાઉથમાં ઘૂસતું ચુંબકીય ક્ષેત્ર આવે એ પણ પેલા લીલા પર કમ્પ્લીટ ફીટ બેસી જાય. આ તો બમણું થઈ જાય, અક્ષ ઉપર ડબલ થઈ જાય. જ્યારે જ્યારે વિષુ રેખા પર તટસ્થ બિંદુ મળે ને તો યાદ રાખજો અક્ષ પર ના જ મળે, ના જ મળે, કારણ કે અક્ષ વાળા સૂત્રમાં પ્લસ એમ કેરેટ આવે છે, વિષુ રેખા વાળા સૂત્રમાં માઇનસ એમ કેરેટ આવે છે. આ પ્લસ એમ કેરેટ ને માઇનસ એમ કેરેટ વાળા જે સૂત્ર છે ને, બી અક્ષ આમાં અક્ષ વાળું ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ ની દિશામાં આવે, સાઉથ થી નોર્થ, આ મેગ્નેટ ની સાઉથ થી નોર્થ, આના પર ચુંબકીય ક્ષેત્ર હોય. પણ વિષુ રેખા પર ડાયપોલ મોમેન્ટ કરતા ઊંધું હોય. આ બધું સમજાવું છું. સૂત્રમાં માઇનસ આવતો તો બી વિષુ રેખા માઇનસ μ0/4π એમ ના છેદમાં ડી ક્યુબ, આપણે અંતર તો કોઈ બી લખો, ઝેડ ક્યુબ, વાય ક્યુબ, ડી ક્યુબ, ગમે તે, પણ માઇનસ એમ કરે આમ આવે ને, અને ડાયપોલ મોમેન્ટ કરતા ઊંધી દિશામાં. એટલે અહીંયા તટસ્થ બિંદુ મળવાના ચાન્સીસ છે, કેમ કે બી એચ અને બી અહીંયા સરખા થઈ શકે છે 20 સેમી અંતરે. પણ બોલો નીચે શું થાય? ના, નીચે બી બમણો જ થાય, અક્ષ પર ડબલ થાય. નીચે પણ તમે સ્પર્શક આમ દોરો ને આમ, તો વિરુદ્ધ દિશામાં જ આવશે. એટલે ખરેખર અહીંયા કેટલા તટસ્થ બિંદુ મળે ખબર? પર એક, નીચે એક, બોર્ડ પર બે, પણ બીજા બધા બહુ હોય આગળ પાછળ. બે આની ઢગલે બંધ વિષુ રેખાઓ હોય એટલે તમને ઘણા બધા તટસ્થ મળે. આપણને બોર્ડ પર બે મળશે એવું. બધું 3D માં સમજવાની જરૂર નહીં. હવે જેટલું સમજવાનું જેટલું સમજો ને. તો આમાં BH અને B સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય, પણ આપણે સૂત્ર વિષુ રેખા વાળું લખીશું. BH મારે શોધવાનું છે હોરિઝોન્ટલ ઘટક, B હું ગણીશ μ0
अपॉन फोर पाय एम ना छेद मा 20 सेंटीमीटर क्यूब अंतर तो आपेलू है ने आना पर बीच गणी सकू मोमेंट पण खबर छे चुंबक नी डी पण खबर छे तो मने पहलो प्रश्न हूँ पूछो 20 सेमी ना अंतरे तटस्थ बिंदु मळे तो पृथ्वी ना चुंबकीय क्षेत्र नो समक्षितिज घटक हो तो मळी गयो ने बी एच होरिजोंटल घटक मळी जाय बी एच बराबर बी समान मूल्य ना अने विरुद्ध दिशा ना पण मूल्य समान खबर छे ने तो बेउ ना मानांक सरखा लईने माइनस बी काढी नाख्यो मानांक लीधा छे आना परथी तमने मळी जशे बी एच तो पहलो भाग दाखला नो तमने आवडशे ऊपर पण तटस्थ बिंदु मळे छे नीचे पण चोपड़ी आगर भी मर से पाछड़ भी पर बधा नहीं बतावाना आपने बी एच शोधवा माटे कोई भी एक बिंदु ले लिए नल पॉइंट अने गणी नाखी तो पहली आकृति बधा दोरी दो अने विषुवरेखा पर ज मळे तो विषुवरेखा वालो सूत्र लखू पड़े बी एच बराबर म्यू जीरो पॉइंट फोर पाय एम ना छेद में डी क्यू कॉपी ना छेद में वाई क्यूब ये सूत्र है खरेखर एमां माइनस बी हो पण मोड लगाइए ने तो पेलो कैरेट बी जतो रहे ने माइनस बी जतो रहे म्यू जीरो पॉइंट फोर पाई टेन रेस टू माइनस सेवन थाय केम के म्यू जीरो पा जो फोर पाई इंटू टेन रेस टू माइनस सेवन मूकिए फोर पाई कैंसल दस नी माइनस सात स्मोल एम एक पॉइंट छ अने पेलो जीरो पॉइंट वीस नो क्यूब वीस सेंटीमीटर नो क्यूब एने मीटर में फेरव्यू छे जीरो पॉइंट वीस आना पर तमने मळी जशे होरिजोंटल चुंबकीय क्षेत्र क्षैतिज घटक एक कम टेस्ला और दे दाखले का फैसला हवे तमने एवुं के चुंबक ध्रुवने उल्टाओ पृथ्वी ना उल्टाना हशे आम ए पॉसिबल नहीं है पण हवे आपणे चुंबक नो उत्तर ध्रुव पृथ्वी नी दक्षिण दिशा में गोठवीशुं એટલે ફેરવવાની પૃથ્વીને નહીં ખાલી આ ગજિયાને એ આપણા કંટ્રોલમાં છે પૃથ્વીનો ચુંબક આપણા કંટ્રોલમાં નહીં તો પછી અને આમ ફેરવવાનો ને ફરીવાર દાખલો ગણવાનો હવે તટસ્થ બિંદુ ક્યાં મળે પાછું શોધવાનું નોર્થ અહીંયા સાઉથ અહીંયા તો હું થાય ચુંબકીય ક્ષેત્ર હવે આમનું ના આવે આમ તો વિષુવરેખા પર તો ડબલ થઈ જાય વિષુવરેખા પર તો બંને એક જ દિશામાં આવી જાય જો પેલું લીલું અને આ કાળું બંને એક જ દિશામાં ગોઠવાઈ જાય ને तो तटस्थ बिंदु हवे क्या मळे खबर अक्ष ऊपर केम आम निकले ना अक्ष ऊपर तो आ क्षेत्र रेखा पेला करता ऊंधी दिशा में छे अक्ष मां नॉर्थ मां थी निकले अने साउथ मां घुसे तो आ बाजू भी एवुं थाय जो एवुं ना मत बाजू के अहींया एवुं नहीं थाय केम के साउथ वाळी क्षेत्र रेखा भी दाखल थाय ने प्लस क्यू मां थी निकले अनंत अंतर सुधी जाय ने माइनस क्यू मां दाखल थाय एवा नियमो आपणे भणेला छे प्लस क्यू क्षेत्र रेखाओ निकले माइनस क्यू दाखल थाय तो पछी अहींया पण नाबूद थई जाय ने पृथ्वीनुं आ लीलू अने आ काळू आ बंने चुंबकीय क्षेत्र बंने साइड तमे अक्ष पर विचारी सको जो के अक्ष अहींया अक्ष पर बे ज बिंदु मळशे आमना विचार थाय तो विषुवरेखा कहेवाय अक्ष खाली बोर्ड पर ज आवशे तो आ प्रमाणे तमे विचारो तो तमने अक्ष पर तटस्थ बिंदु मळे नवी आकृति में हवे तमारे शुं दोरवानुं चुंबक खाली उलटाई देवानो बाकी बधु एज इट इज अने आम क्षेत्र रेखा अहींया आमनो स्पर्शक बताऊजो तो खबर पड़े कि हवे विषु रेखा पर चुंबकीय क्षेत्र जीरो नहीं थाय हवे आवु अंतर डी डेश लीधु छे तो अहींया पण बी एच अने बी डेश सरखा मूल्य ना थवा जोईए पण याद राखजो आ बिंदु अक्ष पर छे विषु रेखा पर नथी तो बीजो अर्धो दाखलो चुंबकना ध्रुवो ने उलटावता હવે તટસ્થ બિંદુ અક્ષ પર મળે ધેરફોર બી એચ બરાબર બી ડેશ વિરુદ્ધ દિશા અને બી ડેશ ની કિંમત ટુ ટાઈમ્સ મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય સ્મોલ એમ ના છેદમાં ડી ડેશ ક્યુ ડી ડેશ એટલે લખું છું કેમ કે આ વીસ સેમી નહીં આવે આ નવું કોઈ અંતર આવશે વીસ સેમી વિષુ રેખા પર હતું અક્ષ પર બદલાઈ જાય ને પછી ખરેખર બી ડેસ તો બી એચ જેટલું એટલે એમાં ડેસ ના લગાવો તો ચાલે પણ ડી ડેસ તો લખવો જ પડે આવો તો ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન આ ઘટતો તો દસ ને સાત જ થઈ જાય જો આ ચળાંક
म्यू जीरो ने फोर पाई उड़ी जाए दस नी माइनस सात रहे। स्मोल एम तो एज मैग्नेट है, तमे कहीं उल्टाओ तो मोमेंट ना बदलाई जाए, एनी प्रबलता तो सेम ज रहे। अने बीएच कयो लखशो? ऊपर होधेलो जे आपड़ा आखा इलाका में अहीं बधे अरखो जो होय तमे एवुं ना मानता, अहीं कुटुंबक क्षेत्र अलग अहीं अलग, आपड़ा क्लासरूम में बधे विचारो सरखू जो होय। क्लासरूम नहीं, वडोदरा में भी लगभग सरखू जो होय, केम के आ पृथ्वी नुं चुंबकीय क्षेत्र छे। અને ખાલી વડોદરા નહીં, ગુજરાતમાં પણ લગભગ સરખું જ હોય। હવે આગળ નહીં વધતો, મેં ગુજરાતની બહાર હમણાં નહીં જવું, મોદી ભી હમણાં ગુજરાતમાં જ છે। તો બે ગુણ્યા દસ માઇનસ સાત ગુણ્યા વન પોઈન્ટ સિક્સ ના છેદમાં ડી ડેશ ક્યુબ। આ બીએચ અહીંયા જે શોધેલો છે ને એ મૂકવાનો અને ડી ડેશ ક્યુબ ઘનમૂળ કાઢીને શોધી નાખવાનો। ઘનમૂળ કેલ્ક્યુલેટરમાં પેલું કાઢતા શીખવાડેલું છે, એ રીતે કાઢજો તો જવાબ આવશે। જો એક ચુંબક ને ધારો કે તમે આ છૂટો તો મૂકી દીધો એટલે લટકાઈ દીધો, તો એ ફરતા 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 છેલ્લા ગોઠવાઈ જશે મેગ્નેટિક મેરિડિયનમાં। આપણું બોર્ડ જ મેગ્નેટિક મેરિડિયન, તમલો આખું બોર્ડ જ મેગ્નેટિક મેરિડિયન છે, તો એને આમ ગોઠવો કે આમ એક ઝાપડ મારો અને ફરી પાછો તો બી દોલનો કરતો કરતો, પેલી એફ આપતી દોલનો કરતો કરતો, પેલું લા રૂટ પીઈ ના છેદમાં આઈ જેવું આટલી આવૃત્તિથી દોલન કરતો કરતો પાછો જળ જેવો મેગ્નેટિક મેરિડિયનમાં જ ગોઠવાઈ જાય। હવે અહીંયાથી મારે એને હટાવવો જ છે, મેં નક્કી જ કર્યું છે। તો આ લોકો એવું કહે છે કે આ દોલને કે તારને જે હોય એને 180 ડિગ્રીનો વોર્ડ ચડાવીએ, એટલે એ દોરો છે, સમજી લો આ પેન એ દોરો છે અને નીચે એવો ચુંબક લટકાવ તો આને આમ ઉપરથી આંટો આમ મારવાનો, આવું નહીં કરો, છ મળવાના છો એવું નહીં કરો, એક વાર આમ આંટો મારવાનો, અને પછી એ સ્થિતિમાં વિચારવાનો તો આ ચુંબકને એની અસર થાય ને પછી તો એને હલવું જ પડે ઓબ્વિયસલી, કેમ કે ઉપરથી આપણે પેલા દોરાને જ આમ આંટો ચડાવી રહ્યા છીએ એટલે પેલા ચુંબકને બી આમ જવું જ પડે। ને ધારો કે પછી એ ચુંબક મેગ્નેટિક મેરિડિયન સાથે 30 ડિગ્રીના ખૂણે ગોઠવાઈ જાય છે, આ નવી અક્ષ આની સાથે 30 ડિગ્રીના ખૂણે છે, પણ હા ઉપરથી આંટો 180 ડિગ્રીનો ચડાયો તો કેટલા લોકોને એવું થાય આંટો 180 ડિગ્રીનો ચડાયો તો ભાઈ ચુંબક આમ 180 ડિગ્રી ના ફરવો જોઈએ ના ફરે, તો કે પેલું મેગ્નેટિક મેરિડિયનનું આકર્ષણ બી હોય કે નહીં, મેગ્નેટિક મેરિડિયનને ખેંચી રાખવાનો બી ટ્રાય કરે કે નહીં ચુંબકીય ક્ષેત્ર? આ પેલા જેવું છે ટોર્ક, ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટ થોડો બી આમ વિચલિત થાય નોર્થ પર ક્ષેત્રની દિશામાં સાઉથ પર વિરુદ્ધ દિશામાં લાગે એને સમતોલન સ્થિતિમાં લાવવાનો ટ્રાય કરે, તો આ પાર્ટી એની પાછળ જવાનો ટ્રાય કરે તો પાછું ચુંબક ક્ષેત્રને ખેંચી લાવે, એટલે ખેંચી લાવવાનો ટ્રાય કરે, પણ અહીંયા કઈ સમતોલન સ્થપાયું છે કે આપણે ઉપરથી દોરાને એક વળ ચડાવ્યો આમ 180 ડિગ્રીનો અડધો વળ અને નીચેથી પેલું ચુંબકીય ક્ષેત્ર મેરિડિયન પાછું એને ખેંચે, એ બંને વચ્ચે કઈ એવું સમતોલન સ્થપાયું છે કે મેગ્નેટ 30 ડિગ્રીના ખૂણે આવીને લટકી ગયો છે, પેલી સ્થિતિમાં આવ્યો છે સમતોલન સ્થિતિ। અહીંયાથી હવે વધારે દૂર બી નહીં જઈ શકતો, 31 ડિગ્રીના ખૂણે પણ નહીં કે નજીક બી નહીં આવી શકતો, 29 ડિગ્રીના ખૂણે પણ નહીં, એનો મતલબ અહીંયા કઈક સમતોલન સ્થપાયું છે। તો આ પહેલા ચુંબકની દાસ્તાન જે મેં તમને કીધી, પણ આવો એક બીજો ચુંબક બી આપણે લેવાનો છે, એના કરતા થોડો વધારે જળ જેવો હશે, દોરી એ જ લેવાની છે, એની સાથે નવો એક ચુંબક લટકાવવાનો છે, એ જ દોરી, અહીંયા ગેંડા દોરી હોય તો અહીંયા બી ગેંડા દોરી અને સાકર આટ હોય તો સાકર આટ, એવું સેમ લા એવી જ દોરી, પછી પાછું આમાં ફરી વળ ચડાવવાનો અને આ ખૂણો 270 ડિગ્રીનો રાખીશું તો શું થશે? તમને એવું થશે નહીં, હવે આનું વધારે ભ્રમણ થશે ના, ચુંબક પાછો નવો છે, રકમમાં એવું કીધું છે, આનું પણ 30 ડિગ્રી જેટલું જ આવર્તન થાય છે, એટલે તો મેં આને જળ જેવો કીધો, આ વધારે જળ જેવો કેમ છે? ઉપરથી એને 270 ડિગ્રી જેટલું આવર્તન આપીએ છે તો બી એ ફરે પેલા જેટલો જ છે, અને 180 ડિગ્રીનું આવર્તન આપ્યું તો એ 30 ડિગ્રી ફર્યો, અને 270 ડિગ્રીનું આવર્તન આપ્યું તો પણ એ 30 ડિગ્રી ફર્યો, તો આ વધારે જળ ભરત હશે ને, આ વધારે
આ મેરિડિયનમાં રહેવા માટે વધારે ઉત્સુક છે, કહેવાનો મતલબ. અને મેરિડિયન પ્રત્યે વધારે લગાવ છે, આની મેગ્નેટિક મોમેન્ટ મોટી હશે. આપણે આ બંનેની મેગ્નેટિક મોમેન્ટ ગુણોત્તર વધવાનો છે, એમ વન જેમ એમ ટુ આપણે આ ગણવાનું છે. અને આ જેમ ગણતી વખત જેમ આવે એમ નહીં ગણવાનું. અને નિયમો હોય અહીંયા કયા બે ટોર્ક લાગતા હશે જેને આમ સમતોલનમાં લાવે છે એ વિચારવું પડે. ટાઉ વન અને ટાઉ વન ડેશ પેલા જેવું બાની બરાબર ગેલવે દર્શક આમ ભરે ને પેલું સ્પ્રિંગ નું પુનઃસ્થાપક ટોર્ક એને આમ લાવે, એવું કઈ આવતું હતું ને આમ બાણી અને આમ લઈ જાય ને કેફાય ને આમ લાવે ને, ખબર છે. પછી એકવાર સમતોલન આવે એટલે પેલું દર્શક સ્ટેચ્યુ થઈ જાય તઈને તઈ જ હોય જ. બસ એવું કઈ અને બી થયું છે, અને પણ એ જ રોગ લાગ્યો છે, આ પણ સમતુલનમાં આવી ગયું છે. તો બોલો હવે દાખલો કઈ રીતે ગણીશું. 180 ડિગ્રી નું આવર્તન ચડાયું છે, પણ તમને ખબર દોરીમાં વળ કેટલો ચડ્યો હશે? ખાલી 150 ડિગ્રી. કેમ કે 30 ડિગ્રી તો એટલે ખુલી ગયું હશે ને. જો ઉપરથી તમે 180 ડિગ્રી નું આવર્તન ચડાયું, પણ એમાંથી ચુંબક 30 ડિગ્રી ફર્યો તો એ પાછો ખુલી જાય ને, તો આમાં ચડેલું પરિણામી આવર્તન એટલે વળ કેટલું હોય? 180 - 30 બરાબર 150 ડિગ્રી. અને આ દોરામાં કેટલો વળ ચડ્યો હશે? સમજી ગયા, 230. કેમ કે ચુંબક પણ એ સાઈડ થોડો ફરે છે અને એટલું આવર્તન એટલો વળ પાછો ખુલી જાય છે, તો 270 માંથી 30 જાય. તો બંને દોરામાં ચડેલા પરિણામી વળ આમાં જ પડી ગઈ. હવે જો કે ડેલ્ટા વન એટલે પેલું પુનઃસ્થાપક ટાઈપનું ટોર્ક, આ કે ડેલ્ટા વન આપણે એને ફેરવીએ છીએ જે સમજો, અને પુનઃસ્થાપક ટોર્ક પેલું એમબી સાઈન થીટા આવશે. આપણે પેલું સૂત્ર એટલે તો સમજ્યા, ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક જ્યારે થીટા ખૂણે હોય તો એના પર લાગતું ટોર્ક પેલું પીઈ સાઈન થીટા જેવું સૂત્ર આવે છે, એમબી સાઈન થીટા. આ એમબી સાઈન થીટા એને પાછો લાવવાનો ટ્રાય કરે છે, અને આ બંને આમ બેલેન્સ આવી ગયા છે, કે ડેલ્ટા વન અને એમબી સાઈન થીટા, આ બંને ટોર્ક સમતોલન સ્થિતિમાં આવી ગયા છે. એટલે આ પેલો ચુંબક 30 ના ખૂણે લટકી એવો ને એવો સમતુલનમાં રહી ગયો છે. તો અહીંયા એ બંને સમીકરણ સમજી લઈએ એકવાર. પહેલા ચુંબક માટે ટાઉ વન બરાબર કે ડેલ્ટા વન, એમાં ડેલ્ટા વન ગણેલો છે આપણે. 180 માંથી 30 જાય તો દોરીમાં કેટલો વળ ચડ્યો? 150 ડિગ્રી. ને જરૂર પડે તો એને રેડિયનમાં ફેરવવાનું. ટાઉ વન ડેસ આ પેલું પુનઃસ્થાપક છે એટલે હવે એને પાછો લાવવાનો ટ્રાય કરશે મેરિડિયનમાં. એ સૂત્ર આવશે, એમ વન બી સાઈન થીટા. થીટા કેટલો લખો? 150. 180 આમાં 30 જ આવે, કારણ કે બી અને એમ વચ્ચેનો ખૂણો લખાય આમાં. ચુંબકીય ક્ષેત્ર ક્ષૈતિજ લીધું છે મેરિડિયનમાં, અને પેલો ચુંબક 30 ના ખૂણે ભ્રમણ પામે છે એટલે એની ડાયપોલ મોમેન્ટ આની સાથે 30 ના ખૂણે છે. તો આમાં ખૂણો પેલો લખાય એમ અને બી વચ્ચેનો ખૂણો. ડેલ્ટા વન ભલે 150 લખો, આ સૂત્રમાં એમ વન અને બી વચ્ચેનો જ ખૂણો લખવો પડે. અને આ બંને સમતુલનમાં આવ્યા છે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. એક એને સમઘડી ફેરવી, આપણે હાથથી એને આમ સમઘડી ફેરવી આ ટોર્ક થી, તો પેલું એને પાછું મેરિડિયનમાં બોલાવે છે, વિષમઘડી ફેરવે છે. આ બંને વિરુદ્ધ દિશામાં હોય. હવે એ જ પ્રમાણે પેલા લાલ મેગ્નેટ માટે બી સમજ પડશે ને, ટાઉ ટુ બરાબર કે ડેલ્ટા ટુ, આ કે ફાઈ વાળું સૂત્ર છે પુનઃસ્થાપક ટોર્ક. અને ટાઉ ટુ ડેસ બરાબર એમ ટુ બી સાઈન થીટા, આમાં ડેલ્ટા ટુ કેટલો લખશો? 240. અને થીટા એમ ટુ બી સાઈન, આ તો પાછું 30 જ આવે ને, આમાં કઈ 40 આવે. આ ખૂણો તો 30 જ છે, જો એમ અને બી વચ્ચેનો ચુંબક તો આમાંથી પણ 30 ડિગ્રી નું ભ્રમણ પામે છે. હવે આમાં પણ ટાઉ ટુ અને ટાઉ ટુ ડેસ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થવા જ જોઈએ, તો જ બેલેન્સ આવે. એનો મતલબ ટાઉ વન ડેસ, ટાઉ ટુ ટાઉ ડેસ, આવા બે સમીકરણ મળ્યા એમને ભાગી નાખું તો દાખલો ઈઝી થઈ જાય. ટાઉ વન ના છેદમાં ટાઉ વન ડેસ બરાબર પણ વન, ચલો આવું લખું, ટાઉ વન ના છેદમાં ટાઉ ટુ, ટાઉ વન ડેસ ના છેદમાં ટાઉ ટુ ડેસ, 1/2. અને બધી કિંમત મૂકી દઉં, ટાઉ વન એટલે કે ડેલ્ટા વન, ટાઉ ટુ એટલે કે ડેલ્ટા ટુ, ટાઉ વન ડેસ એટલે એમ વન બી સાઈન 30, અને ટાઉ ટુ ડેસ એટલે એમ ટુ બી સાઈન 30.
આમાં સાઇન તો ડી ઉડી જાય, બી ઉડી જાય તો મળી જાય ને મેગ્નેટિક મોમેન્ટ. દોરો એક સરખો જ છે તો એનો વળ અચળાંક બી સરખો જ હોય. ડેલ્ટા વન બાય ડેલ્ટા ટુ એમ વન એમ ટુ, અને ડેલ્ટા વન બાય ડેલ્ટા ટુ ડિગ્રીમાં ખબર છે, રેડિયનમાં ફેરવાની જરૂર નથી. ડેલ્ટા વન 180 માઇનસ 30 અને ડેલ્ટા ટુ 270 માઇનસ 30, તો જવાબ સીધો જ 5 તારી 15 અને 8 તારી 24, એટલે 5 અષ્ટમાંશ આવે. અને બીજો જળ જેવો સાબિત બી થઈ જાય, 5 અષ્ટમાંશમાં છેદ મોટો છે. એમ વન કરતા એમ ટુ વધારે પ્રબળતાથી મેગ્નેટિક મેડનમાં જવાનો ટ્રાય કરે છે, એનો મતલબ એવો એની મોમેન્ટ વધારે છે પેલા કરતા 5 અષ્ટમાંશ. આવડશે મેગ્નેટિક મેડનનું સમતલ આ બધામાંથી શેમાંથી પસાર થશે? તો આજે જ ભણે આપણે ટોપિક મેગ્નેટિક મેડિયન. આ ચુંબકીય નોર્થ સાઉથ માંથી પસાર થાય છે, આમ સમતલ હશે એટલે ચુંબકીય ધ્રુવો માંથી પસાર થતું હોય, સમજ પડી? અને ચુંબકીય ધ્રુવો મેગ્નેટિક છે એટલે જીઓગ્રાફિક હોત તો પેલા ભૌગોલિક ધ્રુવો માંથી પસાર થતું હોત. તો અહીંયા તમારે વિચારીને જવાબ લખવા, પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય, થાય ને આખું સમતલ આમાંથી આમ પસાર થશે ને, આમ પાછળ બી એવા સ્થળ હશે, આગળ બી એવા સ્થળ હશે, આખું સમતલ ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય. સમક્ષિતિજ સપાટી પર મુક્ત ભ્રમણ કરી શકે તેવી સોય રાખી હોય તો એ કેવી ગોઠવા? ભૂચુંબકીય ધ્રુવ એટલે કયા? પેલા કેનેડા ને એન્ટાર્કટિકા લા, અહીંયા અહીંયા સોય તમે રાખો તો કેવી ગોઠવાય? તમે કહેશો ઊભી ગોઠવાય, પણ ઓપ્શનમાં એવું છે જ નહીં, કેમ કે પ્રશ્નમાં એવું કીધું છે સોય ઊભી થઈ શકે જ નહીં, આ તો ખાલી સમક્ષિતિજ સમતલમાં જ ફરી શકે એવી છે. બોલો હવે કેવી ગોઠવાય? તો ગમે તેવી ગોઠવાઈ શકે, કેમ કે ત્યાં તો ખાલી બીવી જ હોય, બીએચ હોય જ ના, ત્યાં ખાલી એક જ ઘટક હોય, વર્ટિકલ ઘટક, હોરિઝોન્ટલ ઘટક હોય જ ના, સમજ પડી? તો પછી આડા સમતલમાં તો એને જઈ એની મરજી, એને જઈ રોકાઈ જવું હોય તો રોકાઈ જાય, કેમ કે આડો ઘટક તો છે જ નહીં, એ ખાલી આમ ઉભો ઘટક જ અનુભવે. હું આ બે જગ્યાની વાત કરું, એ તો સમજાયું ને મેં કે એંગલ ઓફ ડીપ ત્યાં 90 થઈ જાય. હવે એંગલ ઓફ ડીપ 90 થઈ જાય તો પછી સોય આમ જ ગોઠવાય, પણ આ લોકો એવું કહે છે કે ના તમે એને આડા સમતલમાં રાખીને વિચારો તો કેવી ગોઠવાય? તો એની મરજી, કેમ કે આડા સમતલમાં તો કોઈ ક્ષેત્ર જ નથી, તો પછી એ કોઈ દિશા જ ના બતાવે ને, આમ એને ગોઠવાવું છે, આમ એક જ ક્ષેત્ર છે નીચે તરફ અને ગોઠવવાની છે આપણે આડા સમતલમાં, તો પછી એની મરજી, આડા સમતલમાં આવો કોઈ ઘટક જ નથી, ખાલી બીવી જ હાજર છે, બીએચ ગેરહાજર છે, સમજ પડી ને, એક જ ઘટક હાજર છે. તો પછી એવી જગ્યાએ એને જઈ ગોઠવાવું હોય તો એ ગોઠવાય, તો ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? બી, કોઈ પણ દિશામાં રહી શકે ભાઈ, એની મરજી. પૃથ્વીની સપાટી પર સમક્ષિતિજ ઘટક ને ઉર્ધ્વ ઘટક એક સરખા હોય તો એંગલ કેટલો થાય? બે આડો ઘટક અને ઉભો ઘટક સરખા હોય તો ચોરસ બની જાય, તો એંગલ ઓફ ડીપ કેટલો થાય? પડી ડાયરેક્ટ જ સૂત્ર, ટેન ફાય બીવી ના છેદમાં બીએચ ઉડી જાય, તો ટેન ફાય વન, તો ફાય ની કિંમત કેટલી થાય? 45 ડિગ્રી, પાઈ બાય 4 રેડિયન. આવડશે બધાને? એક સ્થાન પર સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ ત્રિગણો છે તો એંગલ ઓફ ડીપ કેટલો હોય? સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ ઘટક કરતા મોટો કેમ દોર્યો? રૂટ ત્રિગણો છે, રકમ આપ્યું છે. સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ ઘટક કરતા રૂટ ત્રિગણો છે તો ખૂણો 30 ડિગ્રી થાય, અને 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન? હવે એવું મને કઈથી ખબર પડી? તો ટેન ફાઈ વાળું સૂત્ર છે ને એમાં બીવી ને બદલે એવું ને એવું રેવા દો, પણ બીએચ ને બદલે મૂકી દો રૂટ 3 બીવી, ને બીવી ઉડે પૂર રે, તો રેવું ટેન ફાઈ બરાબર 1/√3, અને ફાઈ ની કિંમત ક્યારે 1/√3 થાય? હાજ 30 ડિગ્રી ના ખૂણે બોલે તો પાઈ બાય 6 રેડિયન, આનાથી ઊંધું હોય તો બીએચ કરતા બીવી રૂટ 3 ગણી હોય તો 60 નો ખૂણો થઈ જાય, સમજ પડી ને? અને બે હરખા હરખા હોય તો 45 નો ખૂણો. આવું બધું આવડું જે લાવે ફટાફટ,